शरणागत पाप पर्वतम गणयित्वान तदीय सद्गुणम् अनुमाप्यतुलं हिमन्यते सहजानंद गुरु भजे सदा। ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो। अक्षरधामाधिपतये राजाधिराजाय नमो नमः। सर्वावतारी सर्वोपरि मोक्षपति मुक्तपति आनंदपति निर्भयतापति श्री स्वामी नारायण भगवते नमो नमः। सर्वकारण कारण परम ध्येय मूर्ति ज्ञानानंदेक स्वरूप श्री हरि कृष्ण महाराजाय नमो नमः। प्राणाधार प्राणनाथ प्राण प्रिय मत प्रकाशक सर्वानंददायक श्री घनश्याम महाराजाय नमो नमः। एकाकी वनवासी कंद फूल फलाशी वन विचरण कर्तृ महादयालु महाकरुणा निधान अति कृशतनु महातपस्वी अति तेजस्वी बाल मुनि श्री नीलकंठ वर्णि राजाय नमो नमः। सदानंदाय आनंद घनमूर्ति आत्मस्वरूप श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः। अस्माकम् आदि गुरु सद्गुरुवर्य महासमर्थ सर्व परम हंस मुख्य सदा हरि रूप निमग्न परम साधु सेवक महानिर्माणी अति सरल मूर्ति सर्वोच्च दास मूर्ति उभय देश मध्यस्थि सद्गुरुवर्य श्री गोपालानंद स्वामी ने नमो नमः। श्री हरि गुरु तुल्य सद्गुरु श्री मुक्तानंद मुने नमो नमः। पंडित प्रवर नित्यानंद मुनि ने कविवर ब्रह्मानंद स्वामी ने गुणातीत मूर्ति गुणातीतानंद स्वामी ने विवेकी आनंदानंद स्वामी ने श्री हरि हस्त सद्गुरु श्री सुखानंद मुनये वैरागी निष्कुलानंद स्वामी ने प्रेमी प्रेमानंद स्वामी स्नेही सच्चिदानंद स्वामी ने तस्य सिद्धानंद स्वामी ने च नमो नमः। श्रीमद् सत्संगी जीवन ग्रंथ लेखक सद्गुरु शतानंद स्वामी ने तस्य सुरतानंद स्वामी ने च नमो नमः। महाकाय ग्रंथ लेखक आधारानंद मुनये वचन मूर्ति भायात्मानंद स्वामी ने त्याग मूर्ति सदानंद स्वामी ने सद्गुरु श्री योगानंद स्वामी ने सद्गुरु श्री चैतन्यानंद स्वामी ने इत्यादि सर्व परमहंसेभ्यो नमो नमः। मदमोक्षदातृ महादयालु मम गुरुवर सद्गुरु श्री राधा रमण स्वामी चरण कमलेभ्यो नमो नमः।
दादाखाचरादिभ्यः सर्वेभ्यो हरिभक्तेभ्यो मुक्तेभ्यश्च नमो नमः। सर्वप्रकटगुरुजनेभ्यः सर्वप्रकटसद्भ्यः सर्वप्रकटहरिभक्तेभ्यश्च नमो नमः। विक्रम संवत 2077 श्रावण वद एकादशी गुरुवार तारीख 2/9/2021 આજે આ કથા પારાયણના બપોર પછીના સેશનમાં શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ દ્વારા શ્રી હરિકૃષ્ણ ચરિતામૃત સાગરની કથામાં ભાગ 165માં આવ્યા છીએ। વચનામૃત દ્વિશતાબ્દીને નિમિત્ત બનાવી અક્ષર નિવાસી પરમ પૂજ્ય શ્રી અચલ સ્વરૂપદાસજી સ્વામીની પુણ્યસ્મૃતિમાં આપણા 3 યજમાનોના પરિવારજનો પિતૃઓના મોક્ષાર્થે કુંડળધામમાં આવતાવરીને કિનારે આપણે સપ્તાહ શ્રવણ કરી રહ્યા છીએ। વાલા ભક્તો, આવતીકાલે એકાદશી ઉપવાસ કરવાની છે, આપણે બધાએ વ્રત કરવાનું છે, ભગવાનને રાજી કરવાના છે। ભગવાન આપણું હિત થાય એમાં રાજી થાય છે, આપણું અહિત થાય એમાં ભગવાન કુરાજી થાય છે। ભગવાનને આપણા ઉપર રાજી થયાનો કે કુરાજી થયાનો પોતાનો કોઈ અંગ સ્વાર્થ હોતો નથી। જગતમાં એવું છે કે આપણા દ્વારા કોઈનું કાંઈ બગડે તો એ વ્યક્તિ આપણા ઉપર કુરાજી થાય, અને આપણા દ્વારા કોઈનું કાંઈ સુધરે, કોઈને કાંઈ સુખ મળે તો એ વ્યક્તિ આપણા ઉપર રાજી થાય। જ્યારે પરમાત્માની વાત આખી અલગ છે, આપણા દ્વારા આપણો જ્યારે બગડે ત્યારે પરમાત્મા આપણા ઉપર નારાજ થાય છે, આપણા દ્વારા આપણો જ્યારે સુધરે કાંઈ હિત થાય ત્યારે ભગવાન આપણા ઉપર રાજી થાય છે। ભગવાનને પોતાને આપણી પાસેથી કોઈ અપેક્ષા નથી, કોઈ જ અપેક્ષા નથી। ભગવાનમાં કોઈ દોષ નથી, ભગવાનમાં કોઈ વાસના નથી, ભગવાનમાં કોઈ ન્યૂનતા નથી, ભગવાન તો પરિપૂર્ણ છે, સર્વ દોષે રહિત છે અને સર્વ ગુણે સંપન્ન છે, એને ઉભયલિંગી કહેવામાં આવે છે। તો એવા ભગવાન આપણા ઉપર નારાજ શા માટે થાય? જ્યારે આપણે ભગવાનની આજ્ઞા લોપી હોય ત્યારે ભગવાન આપણા ઉપર નારાજ થાય। ભાઈ, ભગવાન એમની આજ્ઞા લોપીએ એટલે આપણા ઉપર નારાજ થાય એનું કારણ શું? ભગવાનને એવું થતું હશે કે મારી આજ્ઞા લોપી, મેં કીધું એ ન માન્યું, મારું માનતો નથી। આવો ભગવાનને કોઈ અહંકાર નથી, આપણા ઉપર કોઈ પરાણે માલિકી ઠોકી બેહાડવાનો ભાવ નથી, આપણને કાંઈ ગોલાને દાસ બનાવીને પોતે આપણા ઉપર રાજ્ય કરવું ને સત્તા ભોગવવી એવી કોઈ ભગવાનને વાસના નથી। ભગવાનને એની આજ્ઞા લોપી એટલે આપણને માથે નારાજ થયા, પણ એનું કારણ એ છે કે આપણે એની આજ્ઞા લોપી એટલે આપણું બગડ્યું, આપણું અહિત થયું, આપણને નુકસાન થયું ને આપણે દુઃખી થઈશું, એટલે ભગવાન નારાજ થાય છે કે ભલા મને કોઈ તકલીફ નથી, તમે એકેય આજ્ઞા પાળો કે ન પાળો પણ તમને દુઃખ થશે, માટે અમારી નારાજગી થાય છે, અમે કુરાજી થઈએ છીએ, તમે દુઃખી થાવ એ અમને ગમતું નથી, ને તમે અમારી આજ્ઞા લોપો ત્યારે દુઃખી થયા વગર રહેતા નથી, ને તમને દુઃખી જોઈને અમને શાંતિ રહેતી નથી, એ અમારો નારાજગીનો કુરાજીપોનો ભાવ સમજો। ભગવાનને તો કંઈ અપેક્ષા જ નથી। આપણે પરમેશ્વરની આજ્ઞા પાળીએ એટલે ભગવાનને કંઈ પોતાની આજ્ઞામાં બહુ મમતા છે ને બહુ બંધન છે એવું કાંઈ નથી। આપણે ભગવાનની આજ્ઞા પાળીએ એટલે ભગવાનને એમ થાય છે કે બહુ સારું થયું, આ જીવનું હવે રૂડું થશે, આ જીવ મોક્ષને પામશે, આ જીવને આવનારા દુઃખો નહીં આવે, સાઈડ થઈ જશે, તે મારી આજ્ઞાના કવચ તળે આવી ગયો એટલે એની સંપૂર્ણ રક્ષા થઈ જશે, એને સુખીને હસતો હું જોઈશ એટલે ભગવાનને આનંદ થાય। પણ આપણે આજ્ઞા બહાર જઈએ તો ભગવાન સમજે કે આને દુઃખ આવશે એટલે ભગવાન દુઃખી થાય। જગતમાં
કોઈ કહેવાતા આપણા હિતેચ્છુ હોય ને, એણે આપણને કાંઈ કીધું હોય ને આમ કરજે, ને પછી આપણે ન કર્યું હોય ને તેનો પિતો એમ જાય કે મેં કીધું ને તે ન કર્યું, તું મને સમજે છું? અને એણે આપણને જે કાંઈ કરવાનું કીધું હોય ને એમ આપણે કરીએ ને એમાં એને કેટલોય ફાયદો થાય એમ હોય, આપણે ન માન્યું એટલે એનો ફાયદો નાશ પામ્યો એટલે એને બાટલો ફાટ્યો ને આપણને જેમ તેમ બોલે અને આપણા ઉપર નારાજ થાય. ભગવાનની વાત અલગ છે, ભગવાનની વાત અલગ છે. આપણા મા બાપ હોય એ એમ કે બેટા પાણી પાને, એટલે આપણે દોડીને તરત જ પાણી આપીએ એટલે આપણા ઉપર રાજી થાય, એની આપણે આજ્ઞા માન્યા, એનું કહ્યું કર્યું, એમને તરત જ એમને જોઈતું એવું ઠંડુ પાણી આપણે પળનો વિરામ કર્યા વગેરે આપ્યું એટલે એમને ખુશી બહુ થાય. પણ એમાં એને ઠંડુ પાણી પીવા મળ્યું એ એનો સ્વાર્થ સંતોષાણો એટલે એને દિલમાં સંતોષનો રાજીપો થાય છે. પણ ભગવાનને એવું કાંઈ નથી, કાંઈ આપણી પાસેથી સ્વાર્થ જ નથી, ભગવાનને કાંઈ જોઈતું જ નથી ને આપણા ઉપર રાજી થાય. આપણા માટે આપણા ઉપર રાજી થાય, આપણા માટે આપણા ઉપર કુરાજી થાય. આપણું અહિત થતું જોઈને ભગવાનને દુઃખ થાય ને ભગવાન નારાજ થાય ને આપણા માથે કુરાજી થાય. આપણું હિત થતું જોઈને ભગવાનને હૃદયમાં સુખ થાય, આનંદ થાય અને પ્રભુ આપણા ઉપર રાજી થાય. આવો ભગવાનને આપણે સંબંધ છે. ભગવાનને આપણે જેવો સંબંધ છે એવો આ દુનિયામાં બીજા કોઈની સાથે આપણે સંબંધ નથી. ભગવાન તો ભગવાન છે, કેવળ દયાળુ, કેવળ પરોપકારી, કેવળ કરુણા નિધાન, કેવળ આપણા ભલા માટે પ્રવર્તેલા છે. સાફ શબ્દોમાં કહ્યું કે ભગવાન ઉત્પત્તિ સ્થિતિને પ્રલય જે કાંઈ કરે છે તે કેવળ જીવાત્માના કલ્યાણ માટે કરે છે, એમાંથી ભગવાનને પોતાને કાંઈ કરતા કાંઈ લેવાનું નથી. મા બાપ સંતાન ઉત્પન્ન કરે છે તે કેવળ જીવાત્માના કલ્યાણ માટે, અને આંગણે જે દીકરા દીકરી જન્મે એનો મોક્ષ થાય એટલા માટે ગ્રસ્થાશ્રમમાં જોડાઈને સંતાન ઉત્પત્તિ કરે છે. ભાઈ એવું તમે માનો છો? આ સંસારમાં મા બાપ દીકરો દીકરો કરે છે ને સંતાન ઉત્પન્ન કરે છે, એમાં પાછળ એમના અનેક સ્વાર્થો હોય છે કે હું બાપ ગણાવ, વાંજ્યો ન ગણાવ, છોકરો મોટો થાય ને અમારી સેવા કરે, છોકરાને પરણાવીને વહુ લાવીએ તે અમારા ઘરનું કામ કરે, અમારો વંશ વેલો ચાલે, જગતમાં અમારું નામ બને, એવા અનેક સ્વાર્થ માતા પિતાના હૈયામાં ઘોળાયા કરતા હોય છે. જ્યારે પૂર્ણ પુરુષોત્તમ નારાયણના હૈયામાં એક પણ સ્વાર્થ હોતો નથી. આપણા ભલામાં એમનો રાજીપો, આપણા અકલ્યાણમાં એમનો કુરાજીપો થાય છે. આપણે ભગવાન આપણા ઉપર રાજી શું કામ થાય છે અને ભગવાન આપણા ઉપર કુરાજી શું કામ થાય છે એની હેર આવી ત્યાં તમારી આગળ અમે શેર કરી. એક હેર આવી, બીજા બધા આપણા ઉપર રાજી શા માટે થાય છે અને કુરાજી શા માટે થાય છે એમાં, અને ભગવાન આપણા ઉપર રાજી શા માટે થાય છે અને કુરાજી શા માટે થાય છે એમાં બહુ તફાવત છે, બહુ તફાવત છે. એક હરખું નથી, આની આપણને ખબર હોવી જોઈએ. ભગવાનને આપણે ઓળખવા જોઈએ, કેમ જે આપણે એને પામવું છે, એની મૂર્તિમાં જોડાવવું છે, એના સુખને આપણે માણવું છે, માટે એને ઓળખવા તો જોઈએ. એનો સ્વભાવ કેવો છે એ આપણે જાણવું છે, એનું સ્વરૂપ કેવું છે, એનામાં પ્રતાપ કેવો છે, એનું રૂપ કેવું છે, આ જાણવું છે. એનામાં ગુણો કેવા છે, અને એના માટે જ આ કથા હોય છે. આમાં ભગવાનના ગુણ વિશે, ભગવાનના ઐશ્વર્ય વિશે, ભગવાનના સ્વભાવ વિશે, ભગવાનના સ્વરૂપ વિશે વાતો આવે. એમાંથી આપણને
ख्याल आवी जाए कि भगवान आवा गुणियल छे, भगवान नो आवो प्रताप छे, भगवान नी आवी मूर्ति छे, भगवान नो आवो स्वभाव छे, आमांथी बधी खबर पड़े। અને પછી એ ભગવાનનો જેમ છે એમ મહિમા કહેતા ઓળખાણ થાય, હેત થાય, અને સહેજે સહેજે વગર પ્રયાસે આપણું મન ભગવાનની પાછળ પાગલની જેમ ફરે, વાયરું પણ નો રહે, અંદરથી જ મહારાજ 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 રટણ ચાલુ રહે, કેટલી મોટી વાત કહેવાય। અને ભગવાનનો મહિમા જાણ્યા વગર ભગવાનમાં બળે કરીને મનની વૃત્તિ રાખવા મહેનત કરીએ ને તોય રહે નહીં, પછી થાક બહુ લાગે। સહજ જે થતું હોય ને એમાં થાક અનુભવાતો નથી, પણ જે અસહજપણે પ્રયાસ કરીને કરવામાં આવે એમાં થાક અનુભવાય છે। ભક્તિ સહેજે સહેજે આપોઆપ થાય ને એની મજા જુદી છે। એના માટે મારો વાલો કેવા કેવા ગુણે યુક્ત છે, એની મૂર્તિ કેવી છે, એનું રૂપ, એમાં પ્રતાપ કેવો છે, એનો સ્વભાવ કેવો છે, આ બધું આપણે કથામાંથી જાણ જાણ કરવાનું। ખ્યાલ આવી ગયો, ભગવાન આપણા ઉપર કુરાજી થાય છે એનું કારણ આપણને યાદ આવ્યું, પકડાણું, સમજાણું, આપણું બગડે એમાં ભગવાન કુરાજી થાય, ભગવાનનું કાંઈ બગડતું નથી, એને કાંઈ થતું નથી નુકસાન, ભગવાનની આજ્ઞા લોપીએ ને એટલે આપણું બગડે, ભગવાનની ભક્તિ ના કરીએ એટલે આપણું બગડે। ભગવાનમાં ધ્યાન ન રાખીએ એટલે આપણું બગડે, ભગવાનનું ન બગડે। જો ભગવાન સિવાયના બધા છે ને એ પોતાનું બગડે ત્યારે કુરાજી થાય, ને પોતાનું સારું થાય ત્યારે રાજી થાય, પણ ભગવાન એક એવા છે કે એ આપણું જ્યારે ખરાબ થાય ત્યારે કુરાજી થાય, આપણું જ્યારે સારું થાય ત્યારે રાજી થાય, એક ભગવાન એવા છે। નિર્વ્યાજ પ્રેમ દેનારા, કોઈ સ્વાર્થ વિના આપણામાં પ્રેમ કરનારા, હેત કરનારા, આપણને જેમ છે એમ સાંગો પાંગ સમજનારા જો કોઈ હોય ને તો ભગવાન છે। આપણે પણ આપણને નથી સમજતા, ભગવાન આપણને સમજે છે। આપણા દિલમાં શું શું અજ્ઞાન ભર્યું છે, શું શું વાસના ભરી છે, આપણે કેવા લખણે યુક્ત છીએ, કેવા કેવા કર્મ કરીને આવ્યા છીએ, કેવા કેવા આપણા પ્રારબ્ધ છે, શું આગળ થવાનું છે, તે કાંઈ આપણે આપણું પોતાનું નથી જાણતા, પણ પરમેશ્વર રજે રજ જાણે છે। બોલો, આપણે નથી ભગવાનને જાણતા, નથી આપણને જાણતા, નથી બીજા કોઈને જાણતા। આપણે કોઈને ખરાબ કહેતા હોઈએ, પાપી કહેતા હોઈએ, નકામો માનતા હોઈએ, એનામાં કેટલાય આપણે દોષ ભાળતા હોઈએ, વાસના ભાળતા હોઈએ, કેટલાય કલંક આપણે એને ખોટે ખોટા સમજ્યા વિના એના વળગાડતા હોઈએ, ખબર તો કાંઈ હોય નહીં। જેમ છે એમ આપણે જેમ છે એમ કાંઈ જાણીએ છીએ ખરા, શું આપણે સર્વજ્ઞ છીએ, શું આપણે કોઈના અંતરિયામી છીએ, તોય પણ સ્ટેટમેન્ટ આપ્યા જ કરતા હોઈએ છીએ કે નહીં, પાપના પોટલા ભર્યા જ કરતા હોઈએ છીએ, એ આપણી ભૂલ છે। તો વાલા ભક્તો, મહારાજ તો મહારાજ છે, એકમેવ દ્વિતીયમ બ્રહ્મ, એમના જેવા એક જ છે, એમના જેવું બીજું કોઈ નથી, એમના જેવું બીજું કોઈ નથી, એમના જેવા એક જ છે, સર્વ રીતે એ સર્વોપરી છે, એમના ગુણ પણ સર્વોપરી છે, એમનો પ્રતાપ પણ સર્વોપરી છે, એમનો સ્વભાવ પણ સર્વોપરી છે, એમની મૂર્તિ પણ સર્વોપરી છે, એમની રીતભાત સર્વોપરી છે, એમનો એક એક ગુણ એટલો બધો અપાર છે કે એનો લેશ પણ બીજામાં હોય તો એ આખા દુનિયામાં મહાગુણિયલ ગણાય।
આવા ભગવાન છે, એવા ભગવાનમાં જોડાવા જેવું આપણું કલ્યાણ બીજું કોઈ નહીં. એ ભગવાનમાં જોડાવું, ચાહે કથા કરીને જોડાવ, કથા સાંભળીને જોડાવ, કીર્તન ગાઈને જોડાવ, કીર્તન સાંભળીને જોડાવ, જપ કરીને જોડાવ, તપ કરીને જોડાવ, પૂજા કરીને જોડાવ, પ્રદક્ષિણા ફરીને જોડાવ, દંડવટ કરીને જોડાવ, પાઠ પઠન કરીને જોડાવ, સેવા કરીને જોડાવ, ધ્યાન કરીને જોડાવ, માનસી કરીને જોડાવ, જે રીતે જોડાવ ભગવાનમાં જોડાવ, ભગવાનમાં જોડાવવું જોઈએ. ભગવાનમાં જોડાવાનો અર્થ છે ભગવાનનું અખંડ સ્મરણ કરવું, વૃત્તિ રાખવી. ભગવાનમાં વૃત્તિ રાખવી એને ભગવાનમાં જોડાણા કહેવાય. ભગવાનમાં જોડાવવું, ભગવાનમાં જોડાવવું એટલે શું ભાઈ? હાવ સીધો સાદો અર્થ છે, ભગવાન હંભારવા એનું નામ ભગવાનમાં જોડાણા. ભગવાનની સ્મૃતિ છે એ જ ભગવાનમાં જોડાણ છે. આપણને આપણા દેહની સ્મૃતિ છે એ દેહમાં જોડાણ છે. ધનની સ્મૃતિ છે એ ધનમાં જોડાણ છે. પુત્ર પરિવારાદિકની સ્મૃતિ છે તેમાં જોડાણ છે. ઘરની સ્મૃતિ હોય તો ઘરમાં જોડાણ છે. વ્યવહારની સ્મૃતિ રહેતી હોય એટલા વ્યવહારમાં જોડાણા ગણાય. ભગવાન જેટલા સાંભળતા હોય એટલું જોડાણ ભગવાનમાં ગણાય, ને જેટલા ભગવાન ભૂલાતા હોય એટલું જોડાણ ન કહેવાય. ભગવાન ભૂલાઈ જાય એટલે જોડાણ ખતમ થઈ ગયું કહેવાય. ભગવાન સાંભળે એટલે જોડાણ થઈ ગયું કહેવાય. એક સેકન્ડ ભગવાન સાંભળે તો ભગવાન સાથે એક સેકન્ડ આપણે જોડાયા ગણાઈએ, બે સેકન્ડ તો બે કલાક, બે કલાક, પાંચ કલાક, દસ કલાક, જેટલા ભગવાન સાંભળે એટલું ભગવાન સાથે જોડાયા ગણાઈએ, અને જેટલા ભગવાન ભૂલાઈ જાય એટલું ભગવાનથી ઉખડી ગયા ગણાઈએ, વિમુખ થઈ ગયા ગણાઈએ, અલગ પડી ગયા ગણાઈએ, ભગવાન ભૂલી ગયા ગણાઈએ, માયામાં ડૂબી ગયા ગણાઈએ, ખોટે રસ્તે ચડી ગયા ગણાઈએ, બંધન થઈ ગયું ગણાય, માયામાં મર્યા ગણાઈએ, કુટાણા ગણાઈએ, કઠણાઈ કરી ગણાય, આવું બધું સમજવું. અને ભગવાનમાં જોડાણા કહેતા ભગવાન જેટલી ઘડી સાંભળ્યા એટલી ઘડી આપણું કલ્યાણ કહેવાય. કલ્યાણ એને જ કહેવાય. મહારાજની સ્મૃતિ રહે એનું નામ જ કલ્યાણ. ખ્યાલ આવી ગયો? તો હાલો, સંકીર્તન દ્વારા શ્રીહરિનું સ્મરણ કરીએ, કીર્તન ગાઈએ, બહુ મજા. હે જોઈ શોભા સુંદર વર શ્યામ લાલચ લાગી છે, મારા સરિયા સર્વે કામ લાલચ લાગી છે, જોઈ શોભા સુંદર વર શ્યામ, લાલચ લાગી છે, લાગી છે મારા શ્યામની લાલચ લાગી છે, મારા સરિયા સર્વે કામ લાલચ લાગી, જોઈ શોભા સુંદર શ્યામ લાલચ લાગી છે, જોઈ શોભા સુંદર શ્યામ લાલચ લાગી છે, મારા સરિયા સર્વે લાલચ લાગી છે, મારા સરિયા સર્વે લાલચ લાગી છે, અલભેલા છો આત્મારા મારા મન ચિતના વિસરા, અલભેલા છો આત્મારા મારા મન ચિતના વિસરા, હે મારા
लालच लागे ते सुंदर वर सुखनादा लालच लागे ते सुंदर वर सुखनादा हे लालच लागे ते सुंदर वर सुखनादा लालच लागे जोय वृत्ति पामी छे विराम लालच लागे छे जोय वृत्ति पामी अहो लालच लागे जोय वृत्ति पामी छे विराम लालच लागे छे जोय वृत्ति पामी छे विराम लालच मन ठरी बैठूं हवे ठाम लालच लागी छे मन ठरी बड़े भाव से लालच लागी छे मन ठरी बैठूं रे मन ठरी बैठूं हवे ठाम हे घनश्याम मारा श्याम तारी मन लालच लागी छे मन ठरी बैठू हवे ठा लालच लागी छे हे मळ्या कुलवंत गुणनाथाम लालच लागे छे मळ्या कुलवंत गुणनाथाम लालच लागे लालच लागे छे माया गुणवंत गुणनादाम लालच लागे छे जोय शोभा सुंदर वर्षाम हे लालच लागे छे जोय शोभा सुंदर वर्षाम हे लालच लागे छे जोय शोभा सुंदर वर्षा लालच लागी 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 जोय शोभा सुंदर वर्षा लालच लागी छे भूलू हवे नाम लालच लागे छे अरे नहीं नीमक भूलू हरे नाम प्रतिज्ञा करी जो लागे छे नहीं नीमक भूलू तारो नाम लालच लागे छे नीमक भूलू आने जो लालच लागी क्या लालच लागे जपू जी भाए आठो जाम लालच लागे छे जपू जी भाए आठो जाम लालच लागे छे जपू जी भाए आठो जाम अपना बहु भक्तो અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ જીભથી સ્મરણ કરે ભણાય આપણા ઘણા બાપાઓ ઘણા દેશ વિદેશના હરિભક્તો બહેનો સ્વામિનારાયણ 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 અખંડ કરે ખોટું નથી આપણે નજરે જોયું છે એમાંથી આપણે શીખવું જોઈએ અને એવી ટેવ પાડવી જોઈએ જપુજી ભાઈ આઠો જામ લાલચ લાગે છે જપુજી ભાઈ આઠો જામ લાલચ લાગે છે જપુજી ભાઈ આઠો જામ લાલચ લાગે છે
कैसे जो दाम लालच लागी छे दुख बधाई टळी जाय एक पैसो बहेनी स्मरण करवामां जाए दुख न बेसे जो दाम तोय न थतो स्मरण એમાં કઈ પૈસા બેહેસ શું એમાં કઈ દુઃખના ડુંગરા માથે તૂટી પડે છે અખંડ સ્મરણ કરવામાં પણ નહીં થાય નહીં થાય ગઢાળીમાં આંબા શેઠ અખંડ ન્યાલકરણ 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 કરતા કરતા દુકાને બેહીને વસ્તુ લેતા દેતા ને વેપાર કરતા પણ ભગવાન ભૂલતા નહીં આપણે હાવ નવરા હોઈએ તોય ભગવાન સંભાળતા હોતા નથી ધિક્કાર છે આપણી જનેતાને ધિક્કાર છે આપણા પિતાશ્રીને ભગવાન ભૂલવા ના જોઈએ ખોટું કહેવાય જાય દુઃખ ન બેસે જો દામ લાલચ લાગી છે જાય દુઃખ ન બેસે જો દામ લાલચ લાગી છે હે હરિ વિના હરિ વિના છે મન ખો હરામ લાલચ લાગી છે હરિ વિના છે મન ખો હરામ હે હરિ વિના અલ પેલો છબીલો અકામ લાલચ લાગી છે અલ પેલો છબીલો છબીલો અકામ એને કોઈ આપણી પાસેથી કામના નથી સ્વાર્થ નથી અલ પેલો છબીલો અકામ લાલચ લાગી છે અલ પેલો છબીલો અકામ લાલચ આનંદ કંદ અતિ અભિરામ લાલચ લાગી છે આનંદ કંદ અતિ અભિરામ લાલચ લાગી છે આનંદ કંદ અતિ અભિરામ લાલચ લાગી છે આનંદ કંદ અતિ અભિરામ લાલચ મળ્યા સહજાન હે મળ્યા સહજાનંદ સુખધામ લાલચ લાગી છે મળ્યા સહજાનંદ સુખધામ લાલચ લાગી છે હે મળ્યા લાલચ લાગે છે માયા સહજાનંદ સુખધામ લાલચ લાગે છે પોતી નિષ્કુળાનંદ નિહામ લાલચ લાગે છે પોતી નિષ્કુળાનંદ નિહામ લાલચ લાગે પોચી નિષ્કુળાનંદ નિહામ લાલચ લાગી છે એ પહોંચી નિષ્કુળાનંદ ની હા લાલચ લાગી છે જોઈ શોભા સુંદર વર શ્યામ લાલચ લાગી છે શોભા સુંદર વર શ્યામ લાલચ લાગી છે જોઈ શોભા સુંદર વર શ્યામ મને લાલચ લાગી છે જોઈ શોભા સુંદર વર શ્યામ લાલચ લાગી છે મારા સરિયા સર્વે કામ તેથી લાલચ લાગી છે મારા સરિયા સર્વે કામ તેથી
મને બહુ ગમે. આ મને વાલું જ બહુ લાગે, આમાં મજા જ બહુ આવે, કારણ કે વાત હાવ હોના જેવી સાચી એટલે બહુ મજા આવે. મારે મોહન સંઘ મેળા આપણે આના ઉપર કથા કરી ગયા છીએ, આ બધા પદો ઉપર આનંદ આવ્યો છે. હવે સિદ્ધને સહ્ય સંતાપ એનું આ ત્રીજું પદ. હજી તો મને એમ થયા કરે કે આના બધા પદ ગાઈ નાખું, એવી મજા આવે, એવી મજા આવે, એવું સુખ આવે. આઠ પદ છે, આપણે બહુ આ પદને માણ્યા, આના ઉપર બહુ કથા કરી છે. મારું તમ સંગ બાંધ્યું તન હે સુંદર શ્યામળિયા, તમે છો મારા પ્રાણ જીવન. હે સુંદર શ્યામળિયા, કેવું સરસ લખ્યું નહીં નિષ્કાન સ્વામીએ, કેટલું સારું લખ્યું, કેવું મજાનું લખ્યું, કેટલું સાચું લખ્યું, કેટલા બધા પ્યારા પદો છે, કેટલું બધું ભગવાનમાં હેત થાય, કેટલી બધી ભક્તિ થાય, કેટલો બધો ભગવાનનો મહિમા થાય, કેટલું બધું આપણું કલ્યાણ થાય. જામી જાય, જામી રંગ રહે રંગ, ઉમંગ આવી જાય. આવા પદ મળે નહીં આપણાથી, આવી એક લીટી લખાય નહીં સાહેબ. આ તો બધી નિષ્કળાન સ્વામીના હૃદયમાંથી પુરુષોત્તમ નારાયણે ઉત્પન્ન કરેલી અમૃતવાણી છે. અમૃતવાણી આંભળાઈ થઈ જાય પાણી પાણી, એના પાપ થઈ જાય ધૂળ ધાણી, થઈ જાય બહુ મોટી કમાણી. તો આ તો કાંઈ નાની એવી વાત નથી, એનો મહિમા તો આ અમારા બાપા જાણે, આવા પદનો મહિમા તો બાપા જાણે. કેમ હૈયું ચાલી રાખે, નહીં એટલો બધો ઠેકડો મારે ને તો ઓલા પંખારે ભટકાય, ઉમંગમાં આવી જાય, જોમ ચડી જાય. કારણ કે આવી મોટી પ્રાપ્તિ થાય એ કાંઈ નાની હોની વાત થોડી કહેવાય. બોલો, હે બોલો સંતો, બહુ મોટી વાત કહેવાય. આ મળે જ ક્યાંથી, આવા પદ મળે જ ક્યાંથી, આવું સુખ મળે જ ક્યાંથી, આપણા ભાગ્યમાં હોય જ ક્યાંથી. આપણે ક્યાં હોપારી મૂકીને ઉદયમાં તપ કર્યા છે તે આવું બધું મળે, એવા સાધનની શું કર્યા છે. આપણે અદ્ભુતાનંદ સ્વામીની જેમ એકડમલ થઈને કંઈ બધી રખડી આવ્યા ને કાંઈ હાથ હાથથી ધોડ્યાને ભૂક્યા રહીએ, એવું આપણે ક્યાં કાંઈ છે. આ તો લાડવા ખાતા ખાતા ભગવાન હાથમાં આવી ગયા, દુઃખ કાંઈ વેઠવું નહીં, મુશ્કેલી કાંઈ ન મળે, સહેજે સહેજે સુખ. કેટલું બધું ભગવાનનું આપણા ઉપર હો દયાપણું, બહુ ભગવાન બહુ સાચવે છે. આમાં શું થયું, બહુ સાચવા ને એટલે આપણે બગડ્યા છીએ. ઘણા મા બાપ એના છોકરાને બહુ સાચવે ને એટલે બહુ છોકરું બગડે, બહુ બગડે, એવું એવું ફંદા કરે ને એવા એવા વેન કરે ને એવું એવું તોફાન કરે તો આપણને એમ થાય તારી જાતનું નાખોર્યું. ઉપાડીને બે અડબોત મેળવાની મન થાય, એવું થયું છે. આપણે આપણને પ્રભુએ જેમ પ્રેમ આપ્યો, જેમ હાચવા, જેમ મુખ બળ આપ્યા, જેમ આપણી વિઘ્નો થકી રક્ષા કરી, એમ આપણે છે ને બધા જરાક એમ થઈ ગયા છે. આમ જાણે કોઈની ગરજ ન હોય ભગવાનની નહીં પછી તો. હા ઓલા છોકરાને બહુ હાચવે નહીં છોકરાને, હવે પહેલાંના મા બાપની ગરજ જ મટી જાય. તમે કોણ, અરે તારી ભલી થાય શિંગોડા, મારા બેટા વંઠ્યા. જેને જેને એના મા બાપા બહુ વધારે પડતા લાડ લડાવ્યા હોય ને એ જોજો છોકરું, તમે આળવિતરું હખણું ન રહી તમે તરત ઓળખી જાઓ કે આના મા બાપ વેવલા છે. અને જેના મા બાપ વ્યવસ્થિત હોય, સજ્જન હોય, છોકરાનું ઘડતર કેમ થાય એનું જ્ઞાન ધરાવતા હોય ને એ પ્રમાણે જે કરી જાણતા હોય, પ્રેમ આપી જાણે, વળી સમજણ આપી જાણે, વળી ક્યારેક જરાક આંખ કાઢી જાણે. લૂપ પ્રોગ્રામ અમારા વિદ્વાનો કે તો એના છોકરામાં સંસ્કાર બહુ સારા હોય. એટલે ભાઈ આપણે ખેતરમાં મોલ વાવ્યો હોય પછી એક ધારું નકરું પાણી પાપા કરીને તો મોલ પીલો પડી જાય, બાબા હા શું ખોટું. પછી કે આને પાણી લાગી ગયું કે કેમ તો કે બહુ વધારે પડતું પાણી મૂકમૂક કર્યું એટલે મોલ છે ને પીલો પડી ગયો, આમાં પાણી લાગી ગયું કે કેમ. આમાં હવે છે ને કોરવાણ મૂકો, કોરવાણ પાછો નહીં હમણાં. સેમ પરિસ્થિતિ આપણી એવી છે, આપણા છોકરાને બહુ પાણી મૂકમૂક કરીએ ને એટલે એ પીળો પડી જાય, બગડે જ. પછી કોરવાણ મૂકવું પડે, એક બે અડબોટ મૂકો એને કોરવાણ કહેવાય.
પછી તું થઈ જાય, એને ખ્યાલ આવી જાય કે બહુ વાયડા હાલે નહીં. જો અને આ ભાભાને આપણે કેટલા સાચવીએ છીએ તોય પીળા પડતા નથી હો, ના એને મહિમા સમજાય છે ને, પલ પલ મહિમા સમજાય. એકય ભાભા વાયડા કરતા હોય કયો ના ના કરે તો ખરા, જોવો મજા આવે. તો પછી આનંદ છલ કેવો, તમારા સંતોએ કોઈ એવું તોફાન નહીં કરતા, બિલકુલ નહીં, બધા ડાયા. આવા પદો આપણને મળ્યા છે. અણમોલ સંપત્તિ સંપ્રદાયનો અદ્ભુત અલૌકિક વારસો સાહિત્ય રચીને ગયા આપણા વડવાઓ. ગાયા કરો, સુખ લૂટ્યા કરો, અરે એકનું એક પદ લાખો વાર ગાઈને આપણે સુખ લૂટ્યા છે સાહેબ. રોજ ચેષ્ટાને આજ મારે ઓરડે લીલાછમ વનમાં જોઈ જોઈને રોજ રોજ સુખ લૂંટીએ છીએ કે નહીં? વચનામૃત વાંચી વાંચી ઉપરા ઉપર વચનામૃત વાંચી વાંચી વચનામૃતના સુખ ચૂંછા જ કરીએ છીએ કે નહીં સાહેબ? તો અને હજી લૂંટવાના આપણે, આપણે એ સુખ લૂંટ્યા જ કરવાના. સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલી બોલીને સુખ લીધા જ કરવાના, લીધા જ કરવાના, સ્વામિનારાયણ બોલ્યા જ કરવાના. ભજનાનંદ સ્મરણાનંદ અખંડાનંદ ખૂટે એમ જ નહીં ને, સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલીએ ખૂટે, સ્મરણાનંદ ખૂટે, ભજનાનંદ ખૂટે, કેમ જે અખંડાનંદ છે. લેવા એટલો લાભ લ્યો સ્મરણાનંદનો, ઘરનો આનંદ, ઘરનો હરિસ્મરણનો આનંદ સ્વામિનારાયણ સ્વામી. અલ્યા ભાઈ અક્ષરધામના મુક્ત છે ને એ જ આનંદ ચોવીસે કલાક અબજો યુગોથી લૂંટી રહ્યા છે, લૂંટે છે ને, લૂંટવાના ખૂટવાનું ક્યાં છે? અને આ માઇક સુખ તો ખૂટી જાય, આમ સેગ ભરીને બેઠા હોય થાળી જમવાની પણ ખૂટી જાય કોળીએ કોળીએ. અને ભગવાનનો આનંદ ખૂટે નહીં, અમારા આનંદ છે, અમારા આનંદ શાશ્વત આનંદ. ભોગવા એટલા ભોગવો એ આનંદને, કોઈ દી ખૂટે જ નહીં. આવ્યા જ કરે સુખ, આવ્યા જ કરે સુખ, આવ્યા જ કરે, ઘટે જ નહીં વધતું જ જાય એવું ભગવાનનું સુખ છે. અને માયાનું સુખ એથી હા ઊંધું છે, પહેલાં બહુ સારું લાગે અને પછી એમાં કાંઈ નીકળે નહીં, કંટાળો ચડે, થાક લાગે, વૈરાગ થાય. જ્યારે ભગવાનનું સુખ એવું છે કે એમાં ક્યારેય વૈરાગ થાય નહીં, મજા જ આવ્યા કરે. તૃપ્તિ ન થાય તૃપ્તિ, વિષયનું કોઈ એવું સુખ નથી કે એનાથી જીવ ધરાઈ ન જાય, કાઈ ન જાય, થાકી ન જાય. અને ભગવાનનું સુખ એવું છે એમાં ક્યારેય જીવ ધરાય નહીં, કાય નહીં, ઠાકે નહીં, આનંદ આનંદ. અને જો ભગવાનના સુખથી જીવ ધરાઈ જતો હોય, કંટાળી જતો હોય, થાકી જતો હોય તો અક્ષરધામમાંથી મુક્ત બધા થાકીને ભાગ્યા ન હોય. બોલો, ત્યાં ભગવાન સિવાય બીજું કોઈ સુખ નથી તો અબજો યુગોથી એ મુક્ત પરમાત્માના દિવ્ય આનંદમાં, દિવ્ય સેવામાં, દિવ્ય મૂર્તિમાં ગુલતાન રહે. એનો મતલબ એ કે એ સુખથી કોઈ ધરાતા નથી, કોઈ કંટાળતા નથી, કોઈ થાકતા નથી, એમાં તો તૃપ્તિ થતી જ નથી. ને આપણે એવા સુખમાં પહોંચવું છે એટલા માટે આ બધું કરીએ છીએ, બરાબર? તમ સાથે બાંધ્યું મારું તન હે સુંદર શામળિયા, સુંદર શામળિયા, સુંદર શામળિયા, સુંદર શામળિયા. આ તો બધા બહુ ભક્તો આવ્યા છે વાલા સમય, તમે બોલાવ્યા બધા બહુ આવ્યા, બધું ભરી ગયું, કેવું પડે. તમે કાંઈક તમારા મિત્રોને સંબંધીને સત્સંગીને બધાને તેડાવી લીધા લાગે છે, આ લાણી થાય છે આવી જાઓ. હે હાજા મોતીડા વરસે શોકમાં, જેટલા હાથમાં આવ્યા એટલા આપડા આવી જાઓ. ઓલી કડી મને બહુ ગમે છે ને, આવો અવસર પછી ફરી નહીં આવે, એ આવો અવસર ફરી વાર આવે નહીં, આવી જાઓ, એક બે દી અહીં રહી જાઓ. અરે ભાઈ બે દી નહીં તો એક દી, અરે અડધો વારો
आवो लो लावो वे स्मरणानंद नु सुख लूटवानी इच्छा थाय छे स्मरण सुख खूटे ने एवं धुन नु सुख स्वामीनारायण स्वामीनारायण धुन बोलवानु मन थाय बाबाओ તમે જો મને જરાક લીલી ઝંડી આપો ને આપણે આનું નામ જ ભજન પારાયણ પાડ્યું છે ભજનના કામથી ભજન પારાયણ નામ પડ્યું સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ Swami Narayan Narayan Swami Narayan Bade bhav se gaiye Hari mein nimagna hokar gaiye Kultan mastan hokar gaiye Swami Narayan Swami Narayan Swami Narayan Swami Narayan Swami Narayan Narayan Swami Narayan Swami Narayan Swami Narayan Narayan Swami Narayan Swami Narayan Bolo Swami Narayan Narayan Swami Narayan Swami Narayan આત્મા સ્વામી નારાયણ
मुक्त करता स्वामी नारायण सर्व करता स्वामी नारायण मुक्त करता स्वामी नारायण सर्व करता स्वामी नारायण मुक्त करता स्वामी नारायण सर्व करता स्वामी नारायण मुक्त करता मारा स्वामी कनककान्ता सूत्रेण वेष्टितं सकलं जगत् तासु तेषु विरक्तो यो द्विभुजः परमेश्वरः
આપણે આ શ્લોક થોડો હવારે વાગોળ્યો હતો. અદ્ભુતાનંદ સ્વામી ક્યાંય બંધાણા નહીં, એને બધું મળ્યું પણ મૂકી દીધું, બધું છોડી દીધું, ભગવાન જોઈ ભગવાન જોઈ, બીજી વાત નહીં. અને પછી અદ્ભુતાનંદ સ્વામી એ ફરતા 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 ઉજ્જૈન શહેરમાં આવ્યા. ઉજ્જૈનમાં જ્યાં સાંદિપની ઋષિએ ભગવાન શ્રી કૃષ્ણને અને બળરામને ભણાવ્યા હતા, એ અવંતિકાપુરી કહેવાય. ત્યાં જ્યોતિર્લિંગ છે ઉજ્જૈનમાં, મહાકાળ ભોળાનાથ. સ્વામી પોતે કહે છે કે ત્યાં ક્ષિપ્રા નામની નદી છે, તેમાં જે ઠેકાણે શ્રી કૃષ્ણ ભગવાન નાહ્યા હતા તે જગ્યાએ હું પણ મહારાજને હંભારતો હંભારતો નાહ્યો. પ્રસાદીના એ સ્થાનમાં, એ જળમાં, એ નદીમાં મહારાજને હંભારી હંભારીને મેં સ્નાન કર્યું. જ્યારે આપણે નાહીએ ત્યારે ભગવાનને હંભારી હંભારી નાહીએ તો નાયાનું પૂન્ય થાય, ને ભગવાનને બોલીને મસ્તી મજામાં નાહીએ તો પૂન્ય કાંઈ થાય નહીં. આપણો અહીંનો કુંડલનો પ્રસંગ છે, આપણે તાજો કરી લઈએ. ભગવાન હંભારવા માટેનો અતિ ઉપયોગી એ પ્રસંગ છે. અહીંયા ઉતાવળી નદીમાં સ્વામિનારાયણ ભગવાન અને સ્વામિનારાયણ ભગવાનના પરમહંસોને ભક્તો સ્નાન કરવા આવ્યા હતા. ઉતાવળી નદીમાં મહારાજે બધાએ સ્નાન કર્યું, ખૂબ આનંદ કર્યો. પછી મહારાજ સ્નાન કરીને બહાર નીકળી, કોરા વસ્ત્ર પહેરી, સરસ મજાની ચોખ્ખી વેળોમાં બેઠા, અને બધા દરબારો તો નાવામાં મશગુલ થઈ ગયા. હે, બધા આનંદ કરે છે ને, ધૂપકા મારે છે ને, આમને તેમને મશ્કરીને ટીખળ કરતા નાહી છે. પાણી ભાળે પછી માણસને છે ને કાંઈક ખબર નહીં, બહુ ગાંડ પણ આવી જાય છે બધાને. પાણી એક વસ્તુ એવી છે, નાહવાનું આવે ને સરોવર નદી તો માણસને ભાન જ નથી રહેતું, એમાં તો કેટલાય બુડીને મરી જાય છે. બોલો, આજ કંઈક સમાચાર હતા, એક કુટુંબના 5 જણા વ્યાઈ ગયા, નાહવા ગયા હતા. પછી લાશો ગોતતા હતા, 2 લાશ મળી, ત્રણેય તો લાશે મળતી નહોતી. એ લોકોનો મર્યા પહેલાંનો આનંદ કરતો વિડીયો વાયરલ થયો. એ કુટુંબ એવો આનંદ કરે છે, એના છોકરા ધૂપકા મારે છે, આમથી આમ નાય છે. અને પછી સમાચાર આવ્યા કે એમાંથી 5 વ્યાઈ ગયા. એમ છે, આ પાણીનું કામ બહુ ધૂળધાણી કરે એવું છે, ઘાણી કરી નાખે. પછી બધા દરબારો ઉતાવળી નદીમાંથી નાહીને બહાર નીકળ્યા, અને મહારાજનો ચરણ સ્પર્શ કરવા જે આ કપડાં બપડા પહેરીને આમ પગે લાગવા જાય છે, ત્યાં મહારાજ કે આગાર્યો મને અડશો નહીં. કે કેમ? તો કે તમે બધા અશુદ્ધ છો. અરે ભણું છે ના અશુદ્ધ, ગંગાજળ જેવા નિર્મળ જળમાં નાહીને આવ્યા પવિત્ર થઈને, તમે કાણું અશુદ્ધ કહો છો. મહારાજ કે તમે હાવ અશુદ્ધ છો. અરે પણ મહારાજ, અમે આ શુદ્ધ જળમાં સ્નાન કર્યું તો એ અશુદ્ધ છે ના? તો કે તમે શુદ્ધ જળમાં સ્નાન કર્યા જ નથી, તમે લોહીમાં નાયા છો. એટલે આ બધા ભક્તો મૂંઝવણમાં પડી ગયા કે આપણે લોહીમાં નાયા, મહારાજ સમજ્યા નહીં કાંઈ. તો કે નાતા નાતા અમારી સ્મૃતિ રાખી હતી, અમારું નામ લીધું હતું. ત્યારે કે ભાઈ એ તો હાવ ભૂલી ગયા ને. તો કે અમને ભૂલીને ના આય, એ લોહીમાં નાયા બરોબર છે. અમને ભૂલીને ખાય તે મળમૂત્રને વિષ્ટા ખાઈ પીવે એવું છે. તે ભગવાનને ભૂલીને નાહવું નહીં, ભગવાનને ભૂલીને ખાવું નહીં, ભગવાનને ભૂલીને પીવું નહીં, ભગવાનના ભગતને આવી ટેવ પાડવી જોઈએ. મહારાજ કે તમે બધા લોહીમાં નાયેલા છો, અપવિત્ર છો, અશુદ્ધ છો, હટો, અમને અડતા નહીં, અમને અપવિત્ર કરશો. તો કે મહારાજ હવે કેમ કરી? મહારાજ કે ફરીને નાવ અમને સંભારીને. ફરીને પાણીમાં પડ્યા, મહારાજની મૂર્તિ સંભારીને પછી ખૂબ નાયા.
અને પછી મહારાજ પાસે આવ્યા અને પગે અડવા દીધા અને બધા રાજી થયા. એ પ્રસંગ હરિલલામૃતમાં લખાણો છે. ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખ્યાનો મહિમા બહુ ગાયો છે. જે ભગવાનના ભક્તો હોય એ ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખે, ભગવાનને ભૂલે નહીં. ભગવાનને ભૂલવા જેવું ભગવાનના ભક્તને માટે કોઈ પાપ નથી, અને ભગવાનને સંભાળવા જેવું ભગવાનના ભક્તને માટે કોઈ પુણ્ય નથી. ભગવાનનો ભક્ત તો અખંડ પુણ્ય કરે, ભગવાનનો ભગત પળવારે પાપ સહારું કરે. ભગવાનના ભક્તને તો ભગવાનની સ્મૃતિરૂપી પુણ્ય કમાવવું છે. કેમ જે એ પુણ્ય માત્ર પરમેશ્વરની પ્રાપ્તિ છે, અને ભગવાનની વિસ્મૃતિ એ તો મોટું પાપ છે. અને વિસ્મૃતિમાં જ સંસ્મૃતિના દુઃખોની પ્રાપ્તિ છે. બોલો હારું આપું. માટે સ્મરણ તો રાખવું જ જોઈએ. સ્મરણ તો ભગવાનના ભક્તને ચાલુ ને ચાલુ ચાલુ ને ચાલુ ચાલુ ને ચાલુ રાખવું જોઈએ. મહારાજ 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 હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા કામકાજ કરતા આવતા જાતા હૂતા બેઠતા આંખોના મટકા મારતા આંખ બંધ કરતા આંખ ઉઘાડતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ભગવત સ્મૃતિ જ આપણું જીવન છે, ભગવત સ્મૃતિ જ જીવન છે, અને વિસ્મૃતિ જ મરણ છે. ભગવત સ્મૃતિ જ આપણું સુખ છે, અને વિસ્મરણ જ દુઃખ છે. ભગવત સ્મૃતિ જ આપણી સંપત્તિ છે, અને ભગવદ્ વિસ્મૃતિ જ આપણી વિપત્તિ છે. આ આંટી પડી જવી પડે અંતરમાં, આ વાત સમજાઈ જવી પડે, દ્રઢ થઈ જવી પડે, અંતરમાં ઉતરી જવી પડે, અને ભૂલાવી ન પડે તો આપણાથી અખંડ સ્મરણ થાય ને આપણું કલ્યાણ થાય. છતે દેહે થાય, આ જ દેહમાં ને આ જ દુનિયામાં આપણું કલ્યાણ થઈ જાય. આપણને પોતાને પણ અહેસાસ થઈ જાય કે મારું કલ્યાણ થઈ ગયું, મારે કોઈ વાતની ખોટ કે ખામી નથી, હું ભગવાનને પામી ગયો છું, મને આનંદનો પાર નથી. હવે મારો દેહ રહો કે પડો કોઈ મને ફરક પડતો નથી. આવો એને પોતાને અહેસાસ થઈ જાય. આ છે ભગવત સ્મરણનો પ્રતાપ. પણ સ્મરણની ભલા ટેવ પાડીએ તો ને ટેવ પાડતા નથી ને. સ્વામી ભગવાનનું સ્મરણ કરતા કરતા ઉજ્જૈન શહેરને પાદરે નીકળેલી ક્ષિપ્રા નદીમાં સ્નાન કરે છે, અને વળી જ્યાં શ્રી કૃષ્ણ ભગવાન નાયા છે એવા પણ સ્મરણ સાથે પ્રાસાદિક નદીમાં સ્નાન કર્યાનો તીર્થ કર્યાનો લ્હાવો લઈ રહ્યા છે. પછી ગામમાં ભિક્ષાવૃત્તિ કરી, પછી સ્વામી કે હું જીમ્યો ઉજ્જૈનમાં. પછી મનમાં મને વિચાર થયો, સંકલ્પ થયો કે હવે તો મહારાજ પાસે જઈએ તો ઠીક, હવે આત્માના આત્મા હરિવર પાસે જતો રહું તો સારું, નહીં તો ક્યાંક બંધાઈ જવાશે. વેરી નાઇસ સેન્ટેન્સ, નહીં તો ક્યાંક બંધાઈ જવાશે. મોટા બધા બીક રાખીને જીવાશે, અને મૂર્ખા બધા બેફામાં જ જીવાશે, અને એ જ કુટાણા છે, ને એ જ ભૂત થયા છે, ને એ જ સંસ્કૃતિમાં ગયા છે. જે સજાગ રહ્યા છે, જે ડરીને ચાલ્યા છે, જે સચેત રહ્યા છે, એ બધા પરમેશ્વર તરફ ગતિ કરી શક્યા છે. અને ગાફલ નરની બચારાની અધોગતિ થઈ છે એવા ઇતિહાસો છે. હું એ જાણું છું, તમે જાણો છો. બહુ મજા આવે એવો વિચાર સ્વામીને આવ્યો. જો તો ખરા, હવે મહારાજ પાસે જઈએ તો ઠીક, નહીં તો ક્યાંક બંધાઈ જવાશે. બિકટ લાગે છે નકરી. બે ચાર જગ્યાએ એવી રીતે એને માયા ભટકાણીને હવે એને બહુ ફડકો કરી ગયો કે હવે મહારાજ પાસે હું જાઉં છું, હે કે નહીતર ક્યાંક બંધાઈ જશ અને માયામાં ફસાઈ જશ, મુશ્કેલી મોટી થઈ જશે, કોણ કાઢે. માટે હવે મહારાજ પાસે જવું છે, વયું જવું છે, ગઢડે મારા નાથ પાસે રહેવું છે, અહીંયા હવે રખડવું નથી. અને ઘણાને તો રખડવાનો ધરોવ જ નહીં, આયા આયા દેશ વિદેશમાં યાત્રામાં બીજે ને ત્રીજે ને રખડ રખડે જ કરે, હડકાયા કૂતરે જેમ રખડવું જ ગમે ન કરું. નો મોટા સંતો પાસે બે ચાર મહિના રહે, નો પોતાના ગુરુની સાથે રહે, નો કોઈ સારા સજ્જનો ભક્તો સાથે કાંઈ સત્સંગ ભજન કરે, રખડ 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 જ કરે. બહુ શોખીન હોય જીવ રખડવાના, અને આખી દુનિયા જોઈ વળવી હોય, કોઈ વાતની એને છે ને જોયા વગરની બાકી ન રાખવી હોય કોઈ વાત,
આવા જીવો જોયા છે મેં, શોખીન, પારાવાર શોખીન. પણ સ્વામી કહે છે કે હવે મહારાજ પાસે વયું જવું છે, હવે મહારાજ પાસે વયું જવું છે, નહીતર ક્યાંક બંધાઈ જવાશે. બોલો મારા બાપાઓ, હવે આપણે મહારાજ પાસે વયું જવું જોઈએ, નહીતર ક્યાંક બંધાઈ જવાશે. માયા મોટી નાગણી છોરું પોતાના ખાય, ક્યારે કોને કયા રૂપમાં માયા નડી જાય એનું કાંઈ કહેવાય નહીં. ચાહે ત્યાગી હોય, ગ્રહી હોય, બાય હોય, ભાઈ હોય, ભણેલ હોય, અભણ હોય, બાળક હોય, બુઢો હોય, દેશમાં રહેતો હોય, વિદેશમાં રહેતો હોય, પણ કોને માયા કયા રૂપમાં કેવી રીતે આવીને અટવાડી દે, ફસાવી દે અને બે ચાર જન્મ નવા ઠપકારી દે એનું કાંઈ નક્કી નહીં. બોલ્યા, મોટા રાજા હતા ભરતખંડના, બોલો ભરતજી, ગંડકી નદીને કાંઠે જઈને તપ કરતા, એણે બધી માયા છોડી દીધી, સ્ત્રીઓ છોડી, રાજસત્તા છોડી, સંપત્તિ છોડી, ખાન પાક ઢોલિયા છત્ર સમર બધું મૂક્યું. ગંડકી નદીને કાંઠે બિચારા તન ટેમ નાય, ભિક્ષાવૃત્તિ કરી, ભગવાનનું ધ્યાન ભજન કરે છે, એમાં મૃગનું બાળક નડી ગયું. બોલો, એક સંધ્યા વખતનું ટાણું હતું અને એક સગર્ભા મૃગલી ગંડકી નદીનું પાણી પીવા આવી, અને એ વખતે બાજુના જંગલમાંથી કોઈ કેસરી સિંહે ત્રાડ નાખી, અને આ હરણી એટલી બધી ડરી ગઈ, એટલી બધી ડરી ગઈ કે એણે સિંહના ભયમાં ભયમાં ભાગવા માટે નદી કૂદી જવા માટે છલાંગ મારી. કિનારે ભરતજી બેઠા બેઠા જપ કરે છે, એણે આ દ્રશ્ય જોયું, મૃગલી છલાંગ મારે છે અને એનું બચ્ચું પાણીના પ્રવાહમાં પડી જાય છે. મૃગલી પણ પાણીમાં પડીને મરી જાય છે, પણ બચ્ચું જીવતું હતું. ભરતજીના દિલમાં દયા આવી, પાણીના હિલોળે બચ્ચું તણાતું તણાતું નવજાત શિશુ જ્યારે પાણીમાં ડૂબી રહ્યું હતું, ત્યારે ભરત એકદમ ઊભા થયા દયાવસાત, અને એની માં મરી ગઈ છે, અરે રે આ બુડી મરશે, આનું કોણ એમ માની, અને એ નવજાત મૃગ બચ્ચાને ભરતજીએ પાણીમાંથી ઉપાડ્યું અને પોતે કાંઠે મૂક્યું, અને પોતાનો થોડોક જપ બાકી રહ્યો હતો એટલે પાછા જપ કરવા બેઠા, નિયમ પૂરું કરવા. નિયમ કરે છે પણ ઓલા બાળકમાં હવે વૃત્તિ થોડી રહેવા લાગી કે આ પાછું કાંઈક આને કોઈ ખાઈ ન જાય. જપ પૂરો થઈ ગયો અને જેવા ઊભા થયા અને પોતાની પર્ણકુટીએ જવા ડગલું માંડ્યો, ત્યાં બાળકના ઉપર ધ્યાન ગયું, મૃગાર્ભ, મૃગના બાળક ઉપર, કે આ સંધ્યા ઢળી ગઈ છે, હું આને આમ મૂકીને જતો રહીશ તો આને કોઈક હિંસક પ્રાણી ખાઈ જશે, ચાલ પર્ણકુટીએ લઈ લો. એ ભરતજીએ મૃગલાને સાથે લીધું, પર્ણકુટીમાં લઈ આવ્યા, ત્યાં રાખ્યું અને પોતે ભજન કરે છે. સવારમાં જાગ્યા તારું મનમાં એમ થયું ક્યાંય ગયું બોલ્યું, તો બિચારું ન્યાન્ય બેઠું હતું, દયા આવે એવું જ હતું આમ. પછી ભરતને એમ થયું કે હવે તાજું જન્મેલું છે, આને કાંઈક ખવડાવવું જોઈએ, એટલે ભરતજી બિચારા પોતે કાંઈ વાસણ લઈ, તુંબડું લઈને આમ અડોળું જોવા નીકળ્યા, કોઈ ગોવાળ હોય, કોઈ ગાયુંવાળા, આમ જોયા દૂર ગોવાળ, તો ત્યાં ગયા અને કહ્યું કે ભાઈ થોડું ઘણું દૂધ આપો ને, એક પશુ છે, દૂધ માગી લેવા. એ મૃગલાને પાયું, પછી તો ભરતજીને માથે જ બધી વ્યવસ્થા આવી ગઈ, એટલે રોજ દૂધ લેવા જાય, પાય પેલું થોડું હાલતા શીખ્યું, ભરતજીને ખોળામાં બેસી જાય, અને એને જન્મતા એની મા મરી ગઈ હતી અને ભરત સિવાય એણે કોઈને ભાળ્યા નહોતા, એટલે બિચારાને મૃગલા નહીં, ભરતજીનો આધાર અને ભરતજીને દયા, દઈને અરસ પરસ પ્રેમ થઈ ગયો. ધીમે ધીમે મોટું થયું, પછી ભરત ઝીણા ઝીણા ઘાસના તણ તોડીને એને મુખમાં આપીને ખવાડે છે, પછી થોડું ખાતું પીતું થઈ ગયું, અને એ એટલેમાં આજુબાજુમાં ઠેકડા મારે રમે ને આનંદ કરે, કાંઈક ભય જેવું લાગે એટલે દોડીને ભરતજીના ખોળામાં પહી જાય,
ભરતજી પૂજા કરતા હોય તો ત્યાં બાજુમાં બેહે, ભરતજી માનસી પૂજા કરતા હોય તો વાહમ ઝીણી ઝીણી સિંગડી કહે, હવે ભરતને બધું સારું માંડ્યું લાગવા, સમજ્યા, બધું વાલું બહુ લાગવા માંડ્યું. એમ ન લાગ્યું કે આ માયા છે, બોલો, કમાલની કથા છે. પછી તો ઝૂંપડીમાં રહેવાને બદલે મૃગનું બાળક ભરતના હૃદયમાં રહેવા લાગ્યું. ભાવનગરવાળા દાદાગુરુ એવું કહેતા કે ઝૂંપડીમાં રાખ્યું હતો વાંધો નહોતો, પણ હૃદયમાં રાખ્યું એમાં મુશ્કેલી થઈ. અમારા ગુરુ રાધારમણ સ્વામી એમ કહેતા કે આ સંસાર સાગર છે, નાવ સાગરમાં તરે ત્યાં સુધી કાંઈ વાંધો નહીં, પણ સાગર જો નાવમાં ગરે તો નાવ બુડે ને માણા મરે. એમ આપણે સંસારમાં રહીએ ત્યાં સુધી નો પ્રોબ્લેમ, પણ સંસાર આપણામાં ગરે તો નક્કી આપણું કલ્યાણ બગડે. ભરતજી બાળકને ઝૂંપડીમાં લાવ્યા એનો કાંઈ વાંધો નહોતો, પણ હૃદયમાં એને પહેવા દેવાનું નહોતું કે જે હૃદયમાં ભગવાનને રાખવાના હતા ત્યાં મૃગનું બાળક ગરી ગયું. આમ નામ સમય વ્યતીત થઈ ગયો. હવે મૃગનું થોડુંક બાળક મોટું થયું, પછી નાચતું કૂદતું થોડુંક જંગલમાં દૂર જતું રહેતું હતું. સાંજ પડી જાય, ભરત બાળકને ગોતે, પછી એમ થાય ક્યાં ગયું છે, કોઈક લઈ ગયું, કોઈ હિંસક પ્રાણીએ મારીને આહાર કરીને કશું. પછી ભરતજી પાછા ગોતવા જતા, રાતે બૂમ પાડે, ગોતીને પાછું લઈ આવે. આમ નામ રાજઘર પરિવાર પોતાના સંતાન વગેરે છોડેલા ઋષભદેવ ભગવાન જેને પિતા મળેલા, હે રાજા ભરતને બાળકમાં પ્રેમ બહુ થઈ ગયો, મૃગ બાળકમાં. વાલા ભક્તો, પોતાના બાળકોમાં કેમ ન થઈ જાય? મૃગલાના બાળકમાં પ્રેમ થઈ જાય એટલો બધો, તો પોતાના સંતાનમાં, પોતાના દીકરાના દીકરા દીકરીમાં હેત સાથી ન થઈ જાય, એ હૃદયમાં કેમ ન ગરી જાય? અને એ હૃદયમાં ગરી જવાનું કારણ એ છે કે એનાથી આપણને પાછો ઘણો સ્વાર્થ હોય છે, અને મમતા તો ખૂબ હોય, મારો લાલો, મારો દીકરો, મારો મારો મારો, એટલે એ બહુ ગરી જાય ઊંડું. એ તો પછી ગાળ્યું બહુ દે ત્યાં નીકળી જાય, પછી ગાંઠે ને ગાળ્યું દે ને બધી ધમાલ થાય ત્યારે ભગવાનની મોટી કૃપા સમજવી. હામાં થાય ને છોકરા પછી હેત ઓછું થઈ જાય, હામાં ન થાય ને બાપુજી બાપુજી કરીને આગિના જ પાડ્યા કરે ને તો કોઈ દિવસ એમાંથી હેત ઓછું થાય નહીં અને મરીને ભૂત થવાય. એટલે જેને જેના છોકરા હામાં થતા હોય, ગાંઠતા ન હોય, લંગરાવતા હોય ને બરાબરના ડોળા કાઢતા હોય ને, એને તો એમ જ સમજવું કે અક્ષરધામ હવે મળશે. અને જેના છોકરા લાકડી લઈને એમ કે કુંડળ જાઓ છો કે નાખું તોલામ, ત્યારે એણે તો બહુ ભગવાનનું છે ને માધ્યમ સમજવું અને આભાર માનવો. જાઓ છો કુંડળ સેવામાં કે નાખું એક ડબ્બામાં એમ કે ને, ત્યારે એમ સમજી લેવાનું કે હવે પુરુષોત્તમ નારાયણ સાક્ષાત મારા પુત્ર રૂપમાં પ્રગટ થયા મારું કલ્યાણ કરવા. છોકરો ન કે છોકરાની બા કે મરો ન્યા હું મારી સામુ જઈને બેહી રહ્યો ખહુરિયાવ, ત્યારે એમ સમજવું કે નારી રૂપમાં નારાયણ પ્રગટ થયા. આવી સારી સંતન જેવી વાત કોણ કરે? સાચે સાચું કહેશું હરી રાખે એમ રહેશું એ તો આ કહી શકે ઓહ ભાઈ એમ સમજવું. અને અહીંથી ઘરે જાઓ ને ઘરનું માણા એમ કે શું કામ આવ્યા, શું કામ હતું, સ્વામી રજા આપી હતી કે એમને વહેલી આવ્યા, ત્યારે સમજવું કે ભગવાન સામે આવ્યા અહીં તો રક્ષા કરવા. ભગવાન તો જ્યાં ત્યાંથી ઘણી બધી આપણી રક્ષા કરતા હોય છે, આપણું કલ્યાણ કરવા ચાહતા હોય છે, મદદ કરતા હોય છે ને ક્યાંક ક્યાંક કોકમાં રહીને બરાબર કહી દેતા હોય, પણ આપણે મીંઢા ખહુરિયા કાંઈ સમજતા જ નથી. લો ભાન મઠાચી આવ, કોઈ વાતમાં સમજતા નહીં, મોટી ભૂલ છે ભાઈ આપણી. હે ભાઈ, ભરતનું પોતાનું સંતાન નહોતું, એ ચાર પગવાળા ને ભરત બે પગવાળા, આ કાંઈ હાજે માંદે ભરતનું માથું દાબે એમ નહોતા કે નહોતા દવાખાને લઈ જાય એમ મૃગભાઈ, તો પણ ભરત બંધાય તો મારી ને તમારી હું કઠણાઈ થાય, માટે સાવધાન સાવધાન.
મૂળ મૂડી કરતા વ્યાજ બહુ વાલું હોય. ભલે ભગત લાલાભાઈના ભાઈ અર્જુનભાઈ એની કથા નહોતી એકવાર રવિસભામાં આવી. બાપો હેરાન થતા હતા પણ દેહ નો જ છૂટતો ને મારા તેડવા નહોતા હતા. પછી એના છોકરાએ પ્રાર્થના કરી કે બાપા દુઃખી બહુ થાય છે ને મારા તમે તેડવા કેમ નહીં થતા. પછી મહારાજે દર્શન દઈને કીધું કે તારો 20 વર્ષનો છોકરો છે ને વ્યાજ એમાં આને હેત બહુ છે એટલે હવે અમે તેડવા આવતા નથી ને એ આવે અમે. ઉપાય તો કે છોકરો લાકડી લઈને ડારો કરે કે મારી નાખીશ મારામાં હેત રાખો જીખીશ તો એને હેત તૂટી જાય પછી અમે તેડી જઈએ. તમે એવું કંઈક ગોઠવો. પછી એવું ગોઠવું એટલો છોકરો આવ્યો લાકડી લઈ કે ભગવાનમાં હેત રાખતા નથી મારામાં હેત રાખો નાખી છે કમણે બુઢા કાંઈ ભાન છે કે નહીં ભગવાનમાં હેત રાખવાનું હોય ને. પછી આને આંખ ઉગડી ગઈ. અરે 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 ભૂલ થઈ આ માયામાં ક્યાં મેં પ્રીત કરી. પ્રીત તો મારે મહારાજમાં કરવાની હતી. આય રે આય નખો જ જાય મારું. મેં તો કઠણાઈ કરી નાખી. હે મહારાજ ભૂલ થઈ ગઈ માફ કરો હવે હેત ક્યાંય નથી આવી જાઓ મારા વાલા. અને ભગવાન તેડવા આવ્યા ને ગયા ધામમાં. આવું બન્યું હતું. એટલે મારી વાત તમને સાચી મનાશે નહીં. આ બધું કરવું હું એટલે હું ખોટું નથી કહેતો. તમે અત્યારે નહીં માનો તો મરતી વખતે મને યાદ કરજો. બધું સાચું કહેતા હતા હું માન્યો નહીં. વર્ષોથી ગળું તાણતા બિચારા મેં કાંઈ સાંભળ્યું જ નહીં. બેહી જતો તો મોરે આમ પલોઠી વાળીને અરે થવા દો તમ તમારે કાંઈ લેવાનો છો તો બપોરે પ્રસાદ સાંજે પ્રસાદ બોલો હવે આનું શું કરવું. ઘણાને તો કાંઈ કથા યાદ જ રાખવી નહીં થતી. કથા છૂટી સોતા બધા હેલા જતા એક ડોહા પડખે ચડીને બીજા ડોહાને પૂછ્યું હે મેં પા કથા કેટલી આવી તક હે તારે બપોર પછી શરૂ કરવી કોડા લે ને પરસાદ ખા ને એ વખતાને જોવાનું કેટલી પૂગી ક્યાંથી હાકવી એમ એમ કરીને વી આવી ગયા બેડો સમજાણું. એવા ને એવા તમે ને તમે તો બહુ સારા ભાઈ. હાથે હાથ દીની કથા કહી દો આ તો કોઈ તમને પૂછતું નથી. જો અમારથી એક સ્વામી એકાદા ડોહાને એકત્રો કરો એકાદા ડોહાને એકાદો સ્વામી પકડો ને પૂછો કે આ આટલી સભા કરી ગુરુજીમાં કઈ સભામાં કઈ વાત કરી બાબો બધી કહી દે. વાત આમ છે અરે ઓ ટાબરિયાવ કેમ છો આજ તમને ચોકલેટ આપી હતી. ભગવાન સંભારવાની ટેવ પાડો મારા ભાઈ. એ ભગવાન સંભારો. બાકી આપણું કલ્યાણ નથી. મહારાજને રાજી કર્યા વગર આપણું કલ્યાણ નથી. આપણા નંદ સંતોએ કેવા ભગવાન સંભાળ્યા. અખંડ ભગવાન સંભાળ્યા. બોલ આપણને ભગવાન સંભાળવા ગમતા જ નથી. બીજું જ ગમે. હવે આનું કરવું શું. સ્વામીને વીક લાગી હો કે હવે મહારાજ પાસે વયો જાવો નહીતર ક્યાંક બંધાઈ જવો છે. ક્યાંક વાસના થઈ જાય ક્યાંક આમાં કોઈક જગ્યાએ માયા ક્યાંક મને ઝપટે લઈ લે તો મારું શું થાય. એટલે આપણને બીક લાગે છે હે. એટલે બીક લાગે એટલી અક્કલ હોવી જોઈએ ને એટલી સમજા. મેં એક વિડીયો ક્લિપ જોઈ એમાં 3 સિંહ હતા. પાડો જરા ખાઈ પીને જાડો થઈ ગયેલો એટલે સિંહની હામો નોખરો કાઢતો. સિંહ 3 હતા એ સાહેબ ઢોરા ઉપર હતા આ સાહેબ ખાડામાં હતો. ન્યાચી રહ્યો ને આમ માથું કરે તો સિંહ આગાવી જાય. એટલે પાડો પાછો આગો પાછો થાય નહીં. ન્યાન્યા ઊભો રહ્યો એને બીક જ ન લાગી. પછી સિંહ તો હોશિયાર હોય એને જાજી બુદ્ધિ હોય ને આને જાજુ માંસ હોય એ પાછું એના સારું ખાઈ પીને કર્યું હોય. 2 સિંહ ઢોરા ઉપર આમ પાડાને ખીજવતા રહે. એક સિંહ આમ ઉતરીને વાંહીથી આવી
અને જે થાપો મારીને માથે ચડી ગયો તે ઓલા બે પૂગી ગયા. તેણે થઈને પાડી દીધો ને ફાડી ખાધો. બોલો, કેમ છે? પાડાને કાંઈ બીક લાગી? ભાગી ગયો તો થાત, દોડીએ કેવો હતો, પણ બીક જ ન લાગી. અદ્ભુતાનંદ સાહેબ બીક લાગી. હવે ભાગીને મહારાજ પાસે વયો જાઓ, નકર કાંઈક પાછું વિઘન થાય. પાડાને બીક લાગે, ખાઈ પીને જાડા થઈ ગયા હોય, બુદ્ધિ હોય અને બીક લાગે, એમ કહું છું. ભાનમઠ્ઠાને છે ને બીક લાગે, અક્કલ જોઈને બીક લાગે, એવી એ અક્કલ જોઈને એમ કહું. એ ક્યાંથી કાઢવી? મોટા બધા બીક રાખીને જીવા છે, મોટા બધા બીક રાખીને જીવા છે. ફડકો રાખ્યો છે બધાએ કે રખે ક્યાંક માયામાં બંધન ન થાય, અને જે કાંઈ બંધન જેવું જણાય એને સતત તોડતોડ કરવી એ લોકોએ જીવા ત્યાં સુધી. પોતાની શુદ્ધિ અને પ્રેમની અભિવૃદ્ધિ કરવામાં એ ક્યારેય ઠાક્યા નથી, મહેનત કરતા જ રહ્યા છે. સમય ફાળવી ફાળવીને કલ્યાણનું કામ પાકું ને ચોખ્ખું એમણે કર્યા જ કર્યું, ને મૂર્ખાઓ તો બીજું જ કરે છે હળિયું કાઢી કાઢી. જાણે કે આઈનો અમર પટ્ટો એને મળી ગયો છે ને હજાર વર્ષ અહીં રહેવાનું, એટલે આ કાલે ભાગવું પડશે. હે મેરે ભાઈ, કલ જાના હોગા, દેર નહીં હોગી, ભજન કરો, ભજન કરો. સમજાય એને? સમજાય બધાને? તો કાંઈ સમજાતું નથી, શું કરવું તાર. હે મહારાજ, અદ્ભુતાનંદ સ્વામીની વાત મને બહુ ગમી હો, કે હવે મહારાજ પાસે વૈયા જઈએ તો સારું હો, નહીતર કાંઈક બંધાઈ જવાય છે, બંધાઈ જવા છે, ક્યાંક અહીંયા હેત થઈ જાય, કોકમાં વૃત્તિ ચોંટી જાય, એ મુશ્કેલી થઈ જાય. હવે મહારાજ ભાઈ વયો જાય તો સારું. બોલો, કેવી સરસ વાત છે. આપણને એવું કાંઈ થાય છે? વયું જવાનું મન થાય છે કે હવે ધામમાં વયા જાય તો સારું, નહીતર આ લોકમાં સારું ક્યાંક વિઘન થઈ જાય? નહીં થતું ને, ન થાય. પાડન કાંઈ ન થાય, નહીતર તો ભાગી ન જાય. હે હવે ભગવાન પાસે વયા જાય તો સારું, નહીતર ક્યાંક બંધાઈ જવા. એમ સંકલ્પ કરી, પાકું કરી, ઉજ્જૈનમાં બે દિવસ રહી, અને પછી હું ત્યાંથી ચાલતો થયો. સ્વામી કહે છે કે હવે તો વહેલું આવે ગઢડા. પછી મહારાજના દર્શને જવાનું ધારી ઉજ્જૈનથી સ્વામી ચાલ્યા, તે ફરતા ફરતા બુરાનપુર આવ્યા. બુરાનપુરમાં આવીને જરાક જોયું તો પ્રેમાનંદ સ્વામી તાપીદાસના આશ્રમમાં સંગીત શીખતા હતા, અને હાથી માથે સવારી કાઢીને નીકળ્યા. સ્વામીને ભાળીને હેઠું જોઈ ગયા. ત્યાં રોકાણા તો નરો નારાયણ સ્વામી, કૃષ્ણાનંદ સ્વામી અને પૂર્ણાનંદ સ્વામી ભેગા થયા. પછી આ ચારેય જણાએ મનમાં વિચાર્યું કે સ્વામીને આપણે લેતા જઈએ. સંગીતમાં સ્વામી આ આશ્રમમાં ને આ હાથી ઉપર સવારી ને આ બધું ભારે કરી. પછી ચારેય પ્લાન કર્યો અને પ્રેમાનંદ સ્વામીને ગમે એમ કરીને મળ્યા. પછી આખી રાત વાતું કરી આચાર્ય કે હાલો મહારાજ ભાઈ, હવારે આ પડી. એમાં લખ્યું પ્રેમાનંદ સ્વામીને સાથે લઈને નીકળ્યા. તે હો ગાવું આ પાંચેય જણા હારે હાલ્યા, હો ગાવ, કારણ કે હારે હાલવાની જરૂર હતી. એકડ મલમાં તો હલવાઈ જવાય, ભલ ભલાને હલવાઈ જવાય. માયા બહુ ભૂંડી છે, બહુ ભૂંડી છે, માયા કાળી નાગણી મારી નાખે. હો ગા સુધી ભેગા ચાલ્યા. પછી અદ્ભુતાનંદ સ્વામી એકલા થઈ ગયા કે મને એકલો જવા દે. પછી એકલા પોતે ફરતા ફરતા ચરોતેર પ્રદેશના ગાના ગામને સીમાડે આવ્યા. આનંદભાઈ ગાના ગામ છે,
અદ્ભુતાનંદ સ્વામી ત્યાં પહોંચ્યા. ભૂખ લાગી કે મારું કામ. ગાના ગામને સીમાડે એક કોઠીનું ઝાડ હતું, એની નીચે સ્વામી કે મેં વિશ્રાંતિ લીધી. મારે 6 દિવસના લાગટ ઉપવાસ થયા હતા. કેટલા દિવસના? 6 દિવસ. ભૂખ કહે કે મારું કામ. કોઠીના કોઠા નીચે પડ્યા હતા. રહેવાનું નહીં, હું એ કાચા ને ગમે તેવા કોઠા ખાવા લાગ્યો. પણ ખૂબ ખાટા લાગ્યા, ખૂબ ખાટા, મારથી ખાઈ શકાણા નહીં. પછી વિચાર એમ થયો કે કોઠાથી તો નહીં મેળાવે, આ ગામમાં ભિક્ષા લેવા જાઉં તો કાંઈક પેટમાં થોડુંક નાખવા મળે. પછી ગામા ગામની ભાગોળે આવ્યો અને ગામમાં જ્યાં પ્રવેશ કરવા જતો તો ભિક્ષાવૃત્તિ કરવા ત્યાં જ એક પાટીદાર ભાગોળમાં જ મળી ગયો. અને એ સ્વામિનારાયણ ભગવાનનો દ્વેષી હતો, તેણે મને ગેવી ગાળ્યો. દીદી ગાય ક્યાંથી આવ્યા છો આવા નવા ગામડા? નેકાળ ગામમાં ગયો તારી વાત છે. તે ગામના પાદરમાંથી જ મને ગાળ્યો અને તિરસ્કાર દઈને કાઢી મૂક્યો. તો ગામમાં પહેવા જ ન દીધો, વહેતો જ થા આ અમારા ગામમાં. આવું નંદ સંતોનું સ્વાગત ગાના ગામમાં એક પાટીદારે કર્યું, અદ્ભુતાનંદ સ્વામી. આવા દુઃખ હતા સંતો, એ લોકોને કાંઈ ન હોય. તમે કોણ છો ને હું છો? આ જઈએ એમ, આ જઈએ, આ જઈ તમને ગમે એવી ગાળ્યો દઈ દે, ગમે તે માણસ, અસુર કહી દે, રાક્ષસ કહી દે, પાપી કહી દે, દ્રોહી કહી દે, નરકમાં જવાના, ગમે એવું ગમે તે બોલી નાખે, ગમે એને માટે બોલી નાખે. બોલો. ગામમાં ન પહેવા દીધા. પછી સ્વામી કે હું ન્યાસી નડિયાદ ગયો. નડિયાદ ગામમાં ભિક્ષા માગી તો કોઈએ મને ભિક્ષા ન આપી, એવું પોતે લખે. નડિયાદમાં ભિક્ષા ન મળી. બોલો, કોઈ સામી જોવે નહીં. પછી ત્યાંથી બહુ ઠાક્યો, નડિયાદથી ડભાણ આવ્યો કે છે, અને ડભાણ ગામમાં ભિક્ષા માગી 8મા ઉપવાસે મને ડભાણ ગામમાં ભોજન મળ્યું. કેટલામાં ઉપવાસે? 8મા. પછી એ ગામમાં ભિક્ષા મળતી હતી અને 8 ઉપવાસને અશક્તિ આવી ગયેલી ને થાકી ગયો તો કે એનું આમ કહેવાય નહીં. પછી કે 4 દિવસ ડભાણમાં રોકાણો, જાવું તું મહારાજ આગળ પણ હલાય એવું નહોતું. 4 દિવસ ત્યાં ભિક્ષા માગીને જમ્યો ને 4 દિવસ પછી બહુ લાંબા પ્રવાસનો થાક ઉતાર્યો કે ત્યાં આરામ કર્યો. પછી ડભાણથી નીકળ્યો, બુધે જ ગયો, પછી કમિયાળા થઈ, ધોલેરા થઈ અને હું ચાલ્યો ત્યારે મને જાણવા મળ્યું કે હાલ મહારાજ ગઢપુર છે. તેથી મેં ગઢપુર તરફ દોટ મૂકી. પછી મહારાજ, મહારાજ, મારા મહારાજ, ગઢપુર આવ્યો. દાદાના દરબાર ગઢમાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ બેઠા છે, થોડા સંતો બેઠા છે. મેં મહારાજને જોયા, આંખમાંથી હેતના ટપક ટપક આંસુ વહેવા લાગ્યા. લાકડી પડે એમ હું ફળિયામાં મહારાજને દંડવટ કરવા લાગ્યા. આવી સંત તે દંડવટ કરે, આવી સંત તે દંડવટ કરે. મહારાજ ઉભા થયા, હેઠે આવ્યા અને દંડવટ કરતા અદ્ભુતાનંદ સ્વામીને મહારાજે બાથમાં લીધા. હે તે ઉભા કર્યા મુનિવરે, પછી બેસાર્યા પોતાની પાસ, પીઠ થાપી પૂછે અવિનાશ,
અદ્ભુતાનંદ સ્વામીને આવતા જોઈને મહારાજ સામે જઈને ઘણા સ્નેહથી બાથમાં લઈને મળ્યા બાપા, અને પછી સ્વામીને એમને એમ બાથમાં રાખીને ઓસરી ઉપર ચડ્યા અને પોતાના ઢોલિયા પાસે બેસાડ્યા ને સત્સંગના સર્વે સમાચાર પૂછ્યા. ક્યાં ક્યાં ગયા, શું શું થયું, બધું ભગવાન જાણતા હતા. તો પણ પૂછે, પૂછ્યું કે ક્યાં કેવા કષ્ટ પડ્યા, માયાના કેવા વિઘ્નો આવ્યા, તમે કેવી રીતે બચ્યા, બધી વાત મહારાજે પૂછી. અને પછી મોટી સભા થઈ, એમાં મહારાજે સ્વામીને ઊભા કર્યા અને પછી કહ્યું કે તમે બધી વાત આ સભામાં કરો. પછી મહારાજે સભામાં વિગતવાર ફરીને એ બધી વાત અદ્ભુતાનંદ સ્વામી પાસે ગઢપુરમાં કહેવડાવી. વાત પૂરી થઈ પછી મહારાજ થોડુંક બોલ્યા. પછી મહારાજે સભામાં કહ્યું, આ સાધુ તો બહુ મોટા છે, હે અદ્ભુતાનંદ સ્વામી, ઉંમરમાં ભલે નાના પણ આ તો મુક્તાનંદ સ્વામી જેવા છે. ઉંમર છે ક્યાં મતલબ, જે માયાએ ઇન્દ્ર ચંદ્ર અને સૌભરી જેવા અનેક દેવો ઈશ્વરો અને ઋષિઓને પછાડ્યા છે, જે માયાએ તે માયાને લાત મારી નિર્બંધ રહીને સ્વામી આવ્યા છે. કે હે એમનો વૈરાગ તો જેમ કોઈએ યુદ્ધમાં સામી છાતીએ ઘા જીલા હોય તેમ શોભે છે. માટે આ અદ્ભુતાનંદ સ્વામીને લાખો લાખો ધન્યવાદ છે, અમારો અપરંપાર એમને રાજી પડશે. આવું બોલ્યા મહારાજ. માયા ત્યાગ કરીએ તે મહારાજને ગમે છે, બંધન તોડીએ તે મહારાજને ગમે છે, પ્રભુમાં દિલ જોડીએ તે પ્રભુને ગમે છે. કેમ જે એમાં આપણું ભલું છે, એમાં આપણું કલ્યાણ છે, માટે મહારાજ એમાં રાજી છે. આવું થયું. પછી અદ્ભુતાનંદ સ્વામીને ઊભા કરીને સર્વને મહારાજે એમ કહ્યું કે એ બધા આ સંતના દર્શન કરો, આખી સભા આ સંતના દર્શન કરો, કેમ જે એમના દર્શન અમારા દર્શન તુલ્ય છે. આવું બોલો લ્યો, સ્વામીના દર્શન મહારાજ કરાવડાવે છે અને મહારાજ પોતે એવો મહિમા ગાય કે એમના દર્શન અમારા દર્શન તુલ્ય છે, માટે આ સંતના દર્શન કરો. અને પછી અતિશય રાજી થઈને મહારાજે પોતાના થાળની પ્રસાદી અદ્ભુતાનંદ સ્વામીને આપીને પ્રેમથી જમાઈ રહ્યા. હવે થાળનો પ્રસાદ મળ્યો ને પૂરતું પ્રેમથી ભોજન મળ્યું. આવી કસોટીઓ મહારાજે પોતાના વાલા પરમહંસોની લીધી હતી, આજ આપણી આવી કસોટી મહારાજ લેતા નથી. અને લે તો પછી આપણે તો ઓલા 53 માઇલું થાય, 60માંથી 53 વૈયા ગયા ને હાથ રહ્યા ત્યાં, આપણે હાથમાં ન આવીએ ઓલામાં આવીએ. ભગવાને સમજે છે કે આને બહુ કાંઈ હલાવાય નહીં, હાવ જાય. બધાની કાંઈ પરીક્ષા થોડી લેવાય, લેવાતી હોય નહીં લેવાય. પછી પ્રકરણ ફેરવ્યું ત્યાં, પહેરવા વસ્ત્ર ને જમવા મો તૈયાર. બેઠલું એમ બહુ દેશ માહી ફર્યા, ઘણે ગામે સત્સંગ કર્યા, મંદિર બદલ્યા ના લાગ આવ્યા, ત્યાં ઘણે ઘણે લલચાવ્યા. અદ્ભુતાનંદ સ્વામી ઘણા દેશમાં ફેર્યા, ઘણા એને સત્સંગ કરાવ્યા, સાધુ બધા ગામડે ફેર્યા, ઘણા એ સત્સંગ કરાવ્યા, મંદિરો થયા, પછી મંદિર બદલ્યાના લાગ આવ્યા. આ કંઈક માર્મિક વચન છે. ઘણા લોકોએ લલચાવ્યા, દેશ પોતાનો ત્યાગ જ કીધો.
પોતે કડું ને મેથાણ એ અમદાવાદ દેશ આવે. અદ્ભુતાનંદ સ્વામીએ દેશ પોતાનો ત્યાગ જ કીધો, ત્યાં ફરી તે પગ ન દીધો. આ જીવન વડતાલ ધોલેરામાં રહ્યા અને સ્વામીએ હોવરની આયુષ પૂરી કરી. દેશ પોતાનો ત્યાગ જ કીધો, બધી બહુ અદ્ભુત વાતો. ત્યાં ફરીને પગ ન દીધો, એમ સાઠ માંથી સાત આવ્યા. હાથ જ આવ્યા પછી પ્રકરણ સુગમ ચલાવ્યા. પછી સુગમ પ્રકરણ આક્યું. એવા સંત તણા ગુણ ગાયે, કરી વરણન સુખિયા થઈએ. એવા સંત તણા ગુણ ગાયે, કરી વરણન સુખિયા થઈએ. ગુણ ગાવા ભાઈઓ, હારે એવા સંત તણી બલિહારી રે, હારે જેને ગોળે એર જા ગીરધારી. પ્રેમાનંદ અદ્ભુતાનંદ સ્વામીનો પ્રેમાનંદ સ્વામી ઉપર બહુ મોટો પાડ, બહુ મોટો પાડ. જીવનમાં ક્યારે કોણ કોના ઉપર રાતોના રાત ઉજાગરા કરીને પાડ કરે એનું નક્કી નહીં. પાડનો અર્થ પ્રકાશ થાય. તમે અમારા ઉપર શું પાડ કર્યો છે, એટલે કે તમે અમારા ઉપર શું પ્રકાશ પાડ્યો, અમને શું અંજવાળું આપ્યું, શું સમજણ આપી, શું અમારું હારું કર્યું. કે ભાઈ એનો તો અમારા ઉપર બહુ પાડ છે, કે એનો અમારા ઉપર બહુ પ્રકાશ છે, બહુ એનો આધાર છે, બહુ સહાય છે, બહુ મદદ છે. આવા અર્થ થાય. હારે એવા સંત ઐતણી બાલી હારી રે, હારે હરી વિના બીજો ઘા
બલિહારી હારે આપણે બધાએ ગુણો કેળવવા જોઈએ, સદગુણો આપણામાં હોવા જોઈએ, સદગુણો આપણે લાવવા જોઈએ. કોઈ સારા સદગુણીમાંથી સારા ગુણોને શોધીને ગોતીને એનાથી પ્રભાવિત થઈને એની પાસે બેસી સંગ કરીને એના શ્રેષ્ઠતમ સદગુણોને આપણે આપણા જીવનમાં અપનાવવા જોઈએ, દુર્ગુણો હટાવવા જોઈએ. કેમ જે ભગવાન ગુણથી રીજે છે, હારે એને ગુણે રીજ્યા ગીરધારી. ગીરધારીને રીઝવવા હોય, રાજી કરવા હોય તો સદગુણી થવું જોઈએ. આ પદમાંથી એ સમજાય છે. આવા સંતને કોટી કોટી વંદન. હારે પ્રેમ સખી એવા સંત ઉપર વારી. હરી સારું તે જુવાની ગાળી, જુવાની ભગવાન માટે ગાળી દીધી. બોલો, બીજે ત્રીજે કઈ આડી ઓળી જવાનો દીધી જુવાની. બાકીના બધા માણસોને છે ને જુવાની ગમે ત્યાં વેડફાઈ જાય છે, અને પછી ગઢપણમાં હોવ ને ભક્તિ જાગે છે. ફૂકાઈ ગયેલી ગુવારની સિંગુ જેવા થાય, પછી કે હવે મારે ભક્તિ કરવી છે, હવે તારી અમારી સેવા કરવી પડે એવું છે, તું શું ભક્તિ કરી છે. જુવાની તે એણે હરી સારું ગાળી, હેરાજ કીધા વાલો વનમાળી, હે એવા સંત તણી બલિહારી રે, થાય સુખી એ સંતને સંભાળી, એ થાય સુખી એ સંતને સંભાળી. હવે આ 66મા અધ્યાયનો ઉપસંહાર કરે છે પોતે માધવદાસ સ્વામી.
કે ભગવાન સ્વામિનારાયણે 18 મોટેરા મોટેરા ગામેથી શ્રેષ્ઠીઓને, પૈસાવાળા ધનવાન આબરૂદાર માણસોને કાગળ લખીને હવને ભોજ તેડાવ્યા હતા. એ કથામાં આવી. પહેલાં સાધુ કરવા તેડી લીધા, ટાળી વિઘન ઘેર મેલી દીધા. કેમ જે એ લોકોને સાધુ કરવા એટલે તેડાવી લીધા હતા કે એમનું ત્યાં કાંઈક મોત થાય એવું હતું, વિઘન આવે એવું હતું. પછી એ વિઘન ટાળીને પાછા એને ઘેર મોકલી દીધા. એ પણ ભારે કરવું હતું કામ એમ વિચાર્યા સુંદર શ્યામ. પણ અદ્ભુતાનંદ સ્વામીનું બહુ મોટું કામ કરવા માટે ત્યાગી પણ હું માન્ય રાખ્યું, એને ઘરે મોકલ્યા અને રાખ્યા. આ એક વાત કરી. પછી બીજી, સદગુરુ મુમુક્ષુને એહ કહી આખ્યાન સમજાવ્યા તેહ, એમ કહીને ધીરજ દીદી સંતે હૃદયમાં ધારી લીધી. મતલબ કે 250 સાધુને સાથે લઈ સ્વરૂપાનંદજીને એના મંડળધારી મહંત બનાવીને જામનગર મોકલ્યા હતા. લખોટા તળાવને સરોવરે સંતો ઉતર્યા હતા. અને પછી સંતોને જ્યારે બહુ ઉપાસ થયા, નવટાક જ ખાવા મળ્યું, કાગળ લખ્યો, મહારાજે વળતો જવાબ લખ્યો, મુમુક્ષુનું આખ્યાન લખ્યું. એક સદગુરુ પાસે 3 મુમુક્ષુ રહ્યા, એક ઓહાણમાં પીને, એક હાંડલી ધોવાણ પીને, ને એક પથ્થરનું ચલવું પીને, આમ 3 મુમુક્ષુ રહ્યા. એ આખ્યાન કહીને સંતોને ધીરજ દીધી. આવું કહે છે સ્વરૂપાનંદ સ્વામીએ એહ કરી વાતું નગરમાં તેહ, તેનું બહુ સન્માન થયું. એક તો એ પણ આખ્યાન કહ્યું. પછી રાજાનો પ્રધાન જામ સાહેબનો હરિદાસ કરીને આવ્યો ને એને બધાને ભગવાનના રૂપે સંતોના દર્શન થયા. ને પછી સત્સંગ થયો ને રાજાએ તેડાવ્યા. ને પછી એ ગોળના ભેલા ને ઘી ને આન તેને સીધું આપ્યું, કુલર કરીને જેમાં છઠ્ઠે દિવસે ભાગ્યા. એ આખ્યાન કહ્યું. ચોથી વાતમાં આવ્યું, એહ કરી આજ્ઞા અમદાવાદ તેહ, ત્યાં ભણ્યા ભારે કામ થયું. કાળા નાગનું આખ્યાન કહ્યું. અને પછી તો ભગવાન સ્વામિનારાયણે મુક્તાનંદ સ્વામીને અને આનંદાનંદ સ્વામીને મંડળના ઉપરી કરી 150 સાધુ લઈને અમદાવાદ મોકલ્યા. દરિયાખાંડના ઘુમટમાં રહેજો ત્યાં આંબલીઓમાં, અને ગામમાં ભિક્ષાવૃત્તિ કરીને જમજો ને ભજન કરજો, એમ કહીને મોકલ્યા. ને આંબલીઓમાં રહેલા ને પહેલાં શ્રેષ્ઠી કોક ગુજરી ગયેલા, અને બાળવામાં 1200 માણા આવ્યા. કેટલાક સાધુ પાસે બેઠા ને ખોટો વિવાદ કર્યો કે તમે બ્રહ્મસેના બ્રહ્મમે, એમાં કાળોતરો આંબલીમાંથી પડ્યો અને સંતો ઉપર બધે ચડ્યો ને ઓલા બધા ભાગી ગયા. એ કહે છે કાળા નાગનું આખ્યાન કહ્યું. કેટલાક સંતો અમદાવાદ ભણતા હતા, કેટલાક ભજન કરતા, કેટલાક સત્સંગ કરાવતા, આમાં ભણવા જતા પાઠ લઈને આવતા, ને પછી રાતે એક પંડિત આવતા, પણ એ હતા ખરેખર બ્રહ્મ રાક્ષસ. પછી એ પંડિતનો મુક્તાનંદ સ્વામી પાસે લઈ જઈને સંતોએ ઉદ્ધાર કરાવડાવ્યો. આવી બધી કથા અધ્યાયમાં આવી. આવું બધું છે. હવે છેલ્લી ચોપાઈમાં સ્વામી માધવદાસ એવું લખે છે, માટે આપણે જોગ મળી ગયો, પુરુષોત્તમ નો મેળાપ થયો. માટે આપણે જોગ મળી ગયો, પુરુષોત્તમ નો મેળાપ થયો. એની આજ્ઞામાં રહેનારા એમ કેવું છે. આ ચોપાઈ 55મી છે, 66મા અધ્યાયની. એમાં મહિમા થયો કે આવા સ્વામિનારાયણ ભગવાન મળ્યા, પૂર્ણ પુરુષોત્તમ આપણને મળ્યા, એવા પ્રગટ ભગવાનના એની આજ્ઞામાં રહેનારા સાધુ મળ્યા. મતલબ કે આપણા ભાગ્યનો કોઈ પાર નહીં, આપણા પર ભગવાનની બહુ મોટી કૃપા થઈ. માટે આપણે હવે ભગવાનને રાજી કરવા સાવધાન રહી અને ખબરદારપણે ભગવાનની આજ્ઞા ઉપાસનામાં રહેવું, અને આપણા જીવનું કલ્યાણ કરવા આપણે ગાફલાએ છોડી દેવી, એવો આમાંથી ભાવ નીકળે છે.
इति श्री हरिकृष्ण चरित्राम सागर प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य माधवदास विरचिते अद्भुतानंद स्वामी ने फरवा मोकल्या वगैरह प्रकरणनी बात कही ए नामे 66मो अध्याय थियो सहजानंद स्वामी महाराज स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण वाला स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण वाला स्वामी हो स्वामी नारायण हे स्वामी સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, સ્વામિનારાયણ મંદિર કુંડળધામના આંગણે ખૂબ સુંદર મજાનો શ્રી હરિકૃષ્ણ ચરિત્રામૃત સાગર સપ્તાહભારનો કાર્યક્રમ આપણે સૌ માણી રહ્યા છીએ. અદ્ભુતાનંદ સ્વામીના જીવન ઉપરથી વાલા ગુરુજીએ બહુ સુંદર મજાની અદ્ભુત વાતો કરી. ઉત્તમ મુમુક્ષુ હોય, જેને ભગવાનને પામવું હોય એના માટેની બધી આ ઘીગોળ જેવી વાતો છે, જીવનમાં ઉતાર્યા જેવી છે. અને ગુરુજીએ પણ સમયે સમયે જ્યાં જરૂર પડી ત્યાં ખૂબ સારામાં સારી ટકોર પણ આપણને કરી છે. ખાસ કરીને અદ્ભુતાનંદ સ્વામી એક મહારાજના લાડીલા સંત છે, એટલે સંતોને લાગુ પડતી વાતો પણ ખૂબ સારી એવી આવી. અને ગુરુજીએ મને સંતોને પણ એ લાગુ પડે એવી વાતો ખૂબ સારી એવી કરી છે. હરિભક્તોના જીવનને પણ સ્પર્શતી વાતો આપણને મળી રહી છે. એમાંય ગુરુજી જ્યારે શરૂઆતમાં આવીને ચિંતન રજૂ કરે છે એ પણ આપણા જીવનમાં ખૂબ જરૂરનું છે. ગુરુજીના અનુભવ સભર એના જીવનમાંથી નીકળેલી જે વાતો એ આપણા જીવનમાં ભગવાનને પામવામાં ખૂબ સારામાં સારું બળ પૂરું પાડે છે. તો વાલા ભક્તો, દિવસે દિવસે આ સપ્તાહપારણનો રંગ જામતો જાય. શરૂઆતના દિવસોમાં તો એવું હતું કે આ તો બહુ ઓછા માણસો, પરંતુ જેમ જેમ સમાચાર મળતા જાય છે, અહીંયા જગ્યા મળતી જાય છે, ઉતારાની વ્યવસ્થા મળતી જાય છે, એમ એમ ઘણા બધા ભક્તો આવે છે.
ખાસ કરીને ઉતારાની અગવડતાને લઈને આપણે બધા જ ભક્તોને અહીંયા બોલાવી શકતા નથી, તેમ છતાંય ઘણા બધા ભક્તો અનુકૂળતા મુજબ લાભ લઈ રહ્યા છે. તો અત્યારે આપણે સૌ ભાવ અને પ્રેમથી મહારાજની ગાઈએ આરતી. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ ભળવંત બહુ નામે ચરણ સરોજ તમારા, વાંધો કર જોડી પ્રભુ, વાંધો કર જોડી ચરણે ચિત્ત ધરાતી, ચરણે ચિત્ત ધરાતી દુઃખ નાથા તોડી નારાયણ નર ભ્રાતા, દ્વિજ કુળ તનુધારી પ્રભુ, દ્વિજ કુળ તનુધારી પામર પતિત ઉધાર્યા, પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી, નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા વિનાશી પ્રભુ, કરતા વિનાશી અડસઠ તીરથ ચરણે, અડસઠ તીરથ ચરણે કોટિ ગયા કાશી પુરુષોત્તમ, પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ, જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત કરશે આ અવસર, કરુણાનિધિ કરુણા બહુ કીધિ વાલે, કરુણા બહુ કીધિ મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરે સિદ્ધિ. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ.